હેલો મિત્રો કેમ છો આજે આપણે સિવિલ જસ્ટિસની અંદર નવા એક્ટની ચર્ચા કરીશું આજનો આપણો નવો એક્ટ છે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બાર જેને શોર્ટમાં કહીએ તો પોક્સો એક્ટ બે હજાર બાર તરીકે ઓળખવામાં આવે છે આનું આપણે ગુજરાતી કરીએ તો બાળકોને લગતા જે જાતીય ગુના છે એનામાંથી બચાવ અંગેનો આ કાયદો છે બાળકોને લગતા જાતીય એટલે કે સેક્સ્યુઅલી ગુના જે થાય છે ઓફેન્સ જે થાય છે એનામાંથી બાળકોને બચાવ માટે આ કાયદો બનાવવામાં આવેલો છે જેને પોક્સો તરીકે ઓળખવામાં આવે છે ચાલો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે તમે સિવિલ જજની પ્રિલિમ પરીક્ષા સારી રીતે ઝડપથી પાસ કરી શકો અને પોતાનું રિવિઝન ઇઝીલી કરી શકો એ હેતુથી જ આ વિડીયો બનાવવાનો છે તથા તમારે પોક્સો એક્ટ વિશે જાણવું હોય તો પણ તમે આ વિડીયો જોઈ શકો છો તમારી પરીક્ષા બે ટાઈપની આવે એક તમારી પ્રિલિમ એક્ઝામ અને બીજી મેન્સ એક્ઝામ તો પ્રિલિમ એક્ઝામની તૈયારી હેતુથી જ આપણે વિડીયો બનાવીએ છીએ છતાં સાથે આપણે મેઇન્સમાં આમાંથી કયા કયા સવાલ પૂછી શકાય એક્ટમાંથી તો એની પણ આપણે ચર્ચા છેલ્લે કરીશું તો શરૂઆત કરીએ આપણે આ એક્ટની છે આપણો પોક્સો એક્ટ પોક્સો એક્ટ કેમ બનાવવામાં આવેલો એની આપણે ચર્ચા કરીશું પછી પોક્સો એક્ટની ઇન્ડેક્સની આપણે વાત કરીશું અને વારાફતી પૂરેપૂરી બધી સેક્શન આપણે છેલ્લે સુધી આપણે જોવાની છે તો પોક્સો એક્ટ બનાવવાનો હેતુ શું છે તો પોક્સો એક્ટ બનાવવાનો હેતુ એટલો છે કે જે ચાઇલ્ડ છે જે બાળકો છે જેની સાથે જાતીય ગુનાઓ કરવામાં આવે છે સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ કરવામાં આવે કયા કયા ટાઈપના ગુના કરવામાં આવે તેની આપણે વાત કરીશું પછી પણ અહીં તમને નોર્મલી કહી રાખો સૌથી પહેલાં તમારું સેક્સ્યુઅલ અસલ્ટ બાળક સાથે કરવામાં આવે બાળક કોને કહેવાય એની બી આપણે વાત કરીએ બાળક એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો બરાબર એ પછી છોકરી પણ હોઈ શકે છોકરો પણ હોઈ શકે એની વાત છે તો છોકરો અથવા છોકરી જેની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તે બાળક સાથે તે ચાઇલ્ડ સાથે કોઈ વ્યક્તિ જાતીય શોષણ કરે મીન્સ કે સેક્સ્યુઅલ અસોલ્ટ કરે સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરે અથવા તો પોર્નોગ્રાફીના પર્પઝથી બાળકોનો ઉપયોગ કરે અથવા તો બાળકોને આ રીતે વિડીયો બતાવે પોર્નોગ્રાફીના તો આ ટાઈપના જે ગુના છે એમાંથી બચવા માટે આપણે આ એક્ટ બનાવેલો છે જેનું નામ છે પોક્સો એક્ટ બે હજાર બાર ચાલો શરૂઆત કરી નાખીએ આપણે સૌથી પહેલે આ એક્ટની અંદર કેટલી સેક્શન અને કેટલા ચેપ્ટર છે એની આપણે વાત કરીશું કારણ કે આ એક્ટ તમારા બેર એક્ટ મુજબ જ આપણે તૈયારી કરવાની હોય હંમેશા તો તમારા પાસે એક્ટ હોય નહીં હોય તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી લેજો અંગ્રેજીની અંદર અને આપણે એને જોઈશું આ એક્ટ જે પ્રિલિમ એક્ઝામ છે એ તમારી પૂરેપૂરી અંગ્રેજીમાં જ હોય એટલે બધા જ વર્ડ આપણે અંગ્રેજી યુઝ કરીશું પણ એનું એક્સપ્લેનેશન આપણે ગુજરાતીમાં જોઈશું એટલે તમને ઇઝીલી નોટ્સ પણ બની જાય અને ઇઝીલી સમજ પણ પડી જાય એ જ આપણો હેતુ રહેલો છે ચાલો તો શરૂઆત કરીએ પોકસેટનો હેતુ આપણે જોઈ ગયા પોક્ષ એક્ટ ક્યારે બનાવવામાં આવેલો અથવા ક્યારે લાગુ પાડવામાં આવેલો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એક્ટ તો એની વાત કરીએ ચૌદ નવેમ્બર બે હજાર બાર ચૌદ નવેમ્બર બે હજાર બારની અંદર આ એક્ટ પસાર કરવામાં આવેલો હવે આ એક્ટની અંદર કુલ કલમ કેટલી છે ટોટલ સેક્શન્સ ઓફ ઇન ધીસ એક્ટ તો કેટલી છે ફોર્ટી સિક્સ જેટલી સેક્શન છેતાલીસ જેટલી સેક્શન આ એક્ટની અંદર બનાવવામાં આવેલી છે ચાલો અને ચેપ્ટર કેટલા છે નવ જેટલા ચેપ્ટર છે નવ જેટલા ચેપ્ટર પણ આપણે અહીં જોવાના છે હવે આ એકમાંથી કામની વસ્તુ શું શું છે તે કેવી રીતે ખબર પડે તો આ ઇન્ડેક્સ વાંચવું એટલે ઓટોમેટિક ખબર પડી જાય તો આપણે જોઈ લઈએ પહેલાં ઇન્ડેક્સ સેક્શનમાં કઈ વસ્તુને સ્કીપ કરવી અને કઈ વસ્તુને વધારે ફોકસ કરવાનો છે એના પરથી ખબર પડે ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈશું સેક્શન નંબર વન ચેપ્ટર નંબર વન સેક્શન નંબર વન અને ટુ અંદર આપેલી છે હંમેશા ટાઇટલ અને ડેફિનેશન સેક્શન નંબર વન ટુની અંદર જ હોય કોઈ જ વખત એવું થાય કે સેક્શન નંબર થ્રીમાં તમારી ડેફિનેશન જતી રહે ચાલો હવે સેક્શન નંબર ત્રણથી બાર ચેપ્ટર નંબર તમારો તો ટુ છે જેની અંદર શું આપેલું છે ઓફેન્સ રિલેટેડ ટુ ચાઇલ્ડ ચાઇલ્ડને લગતા ગુનાની વાત કરવામાં આવે ભાઈ કયા કયા ગુના બને છે ચાઇલ્ડને રિલેટેડ અલા સેક્સ્યુઅલી પક્ષોની અંદર એની વાત કરવામાં આવેલી છે હવે હું તમને એમ કહેવા માગું છું કે આઈપીસીની અંદર તો ઓલરેડી બધું બનાવેલું રેપની સેક્શનને બધું જ મૂકેલું છે તો આ એક્ટ બનાવવાનો ઉદ્દેશ શું હતો તો તમને કહી રાખું આઈપીસીની અંદર જે રેપને બધા જે ગુના બને છે એની અંદર સ્ત્રીની જ વાત કરવામાં આવેલી બાળકની કશે વાત કરવામાં આવેલી નહીં પુરુષની વાત કરવામાં આવેલી પુરુષ સાથે રેપ થાય કે કેમ એવું કંઈ ડેફિનેશન આપેલી નહીં હતી પણ અઢારથી ઓછી વર્ષના બાળકો સાથે પણ રેપ જેવા ગુના બનતા હોય તો એના માટે શું કરવું એને સજા આપવી તો શું કરવું એના માટે એક્ટ બનાવેલો તો ચાઇલ્ડની અંદર મેલ ફિમેલ બંધવની વાત કરવામાં આવેલી છે બાળકો પણ કહેવાય અને બાળકી પણ એનો સમાવેશ થાય તો સેક્શન નંબર ત્રણથી બારમાં ઓફેન્સ રિલેટેડ ટુ ચાઇલ્ડ કયા કયા ટાઈપના ગુના અહીં ડિસ્ક્રાઈબ કરેલા છે તે આપણે સમજવાના છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અહીં પછી ચેપ્ટર નંબર ત્રણ તેરથી પંદરની અંદર જે વાત કરવામાં આવેલી છે તે શું છે યુઝિંગ ચાઇલ્ડ ફ્રોમ પોર્નોગ્રાફી પોનોગ્રાફીની અંદર ચાઇલ્ડનો ઉપયોગ કેવી રીતે થાય ક્યારે ક્યારે થાય તો એની વાત એને લગતા ગુના એને લગતા ઓફેન્સ અને પનિશમેન્ટની વાત કરવામાં આવેલી છે શું સજા થશે કોઈ આવો વ્યક્તિ પોનોગ્રાફીનો ઉપયોગ કરતો હોય બાળકોનો તો પછી ચેપ્ટર નંબર ચાર એની અંદર વાત કરેલી છે સેક્શન નંબર સોળથી અઢાર જેની અંદર અબેટમેન્ટ એટલે કે ઉશ્કેરણી અને અટેમ્પ્ટ ઓફ ઓફેન્સ કે કોઈ વ્યક્તિને આવા ગુના માટે ઉશ્કેરવું અથવા તો આવો પ્રયત્ન કરવો ગુનો અટેમ્પ કરવાનો તો શું સજા થાય બરાબર તેની વાત સાની અંદર કરવામાં આવેલી છે ચેપ્ટર નંબર ચાર સેક્શન નંબર સોળ અને અઢારની અંદર કરવામાં આવેલી છે તે આપણે જોઈશું ત્યાર પછી સેક્શન નંબર તમારી ઓગણીસથી ત્રેવીસ ચેપ્ટર નંબર પાંચ પાંચમા પકડની અંદર શું કીધું છે પ્રોસિજર ઓફ રિપોર્ટિંગ કેસ કે તમારી પ્રોસિજર એટલે કે પ્રક્રિયા શું છે રિપોર્ટિંગ કેસને નોંધવાની પ્રક્રિયા કેવી છે કોને રિપોર્ટ કરવાનો ક્યાં કરવાનો કેવી રીતે કરવાનો બરાબર તેની વાત કરવામાં આવેલી છે પછી સેક્શન નંબર ચોવીસથી સત્તાવીસ પ્રકરણ નંબર તમારો છ છે જેની અંદર પ્રોસિજર ઓફ રિપોર્ટિંગ રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ જે બાળક છે જેની સાથે આવો ગુનો બનેલો છે તેનું સ્ટેટમેન્ટ કેવી રીતે રેકોર્ડ કરવાનું બાળકને કોર્ટમાં લઈ જવાય કે નહીં લઈ જવાય બરાબર કેવી રીતે તમે રેકોર્ડ કરશો તો એ આખી પ્રક્રિયા તમારે અહીંયા જોવાની છે ચેપ્ટર નંબર તમારો સિક્સ સેક્શન નંબર ચોવીસથી સત્તાવીસ પછી સેક્શન નંબર તમારે અઠ્ઠાવીસથી બત્રીસ અને પકડ નંબર કયો છે સાત જેની અંદર સ્પેશિયલ કોર્ટની વાત કરવામાં આવેલી તો આ બાળકોને લગતા ગુના માટે એક કોર્ટ બનાવેલી હશે જેનું નામ આપેલું છે સ્પેશિયલ કોર્ટ ચાલો હવે કોર્ટ તો પાવર બી આપવા પડે તો સેક્શન નંબર છે અડત્રીસમાં શું આપેલા છે પાવર એન્ડ પ્રોસિડિંગ્સ ઓફ સ્પેશિયલ કોર્ટ સ્પેશિયલ કોર્ટના પાવર એટલે કે સત્તા કયા છે અને કઈ ટાઈપની પ્રક્રિયા અપનાવશે અને છેલ્લે તમારો ચેપ્ટર નંબર નવ જેમાં ઓગણચાલીસથી છેતાલીસ જેમાં મિસલેનિયસ એટલે કે વધારાની માહિતી તમને આપવામાં આવેલી છે જે મારી દ્રષ્ટિએ હું અહીંયા ચોકડી મારી દેવાની એટલે તમારામાં દ્રષ્ટિએ આડત્રીસ જેટલી સેક્શન ઇમ્પોર્ટન્ટ એમાંથી બી તમારી ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ કઈ મને લાગે તો ભાઈ ઓફેન્સ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે તમારા પોર્નોગ્રાફી જે છે તે ઇમ્પોર્ટન્ટ છે બરાબર પ્રોસિડિંગ્સ ઓફ રિપોર્ટિંગ કેસ કે રિપોર્ટિંગ કેસ ક્યાં કરવાનો અને આ જે પ્રક્રિયા છે એટલે ચારેક જેટલા પ્રકરણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે મારી દ્રષ્ટિએ ઓકે ચાલો તો હવે વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વારાફરતી સેક્શન નંબર વનની અંદર શું આવે તો સેક્શન નંબર વનની અંદર વાત કરવામાં આવેલ છે ટાઇટલ આ એક્ટનું ટાઇટલ શું છે તો આપણે જોઈ ગયા છે પોક્સો એક્ટ બે હજાર બાર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બાર બરાબર ને તો બાળકોના જે જાતીય ગુનાઓ છે તેથી બચાવ અથવા પતિરોધ અથવા પતિસેધ અંગેનો કાયદો અથવા બચાવ અંગેનો કાયદો બે હજાર બાર જે ક્યારે લાગુ પડવામાં આવેલો ચૌદ નવેમ્બર બે હજાર બારના રોજ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવેલું હતું એટલું જ તમારે યાદ રાખવાનું છે જે કંઈ કામનું નથી આગળ આપણે વાત કરીએ સેક્શન નંબર ટુની અંદર શું આપેલી છે ડેફિનેશન આપવામાં આવેલી છે ભાઈ ડેફિનેશનમાં પહેલી જ ડેફિનેશન શું પૂછાય ચાઇલ્ડ કોને કહેવામાં આવે તો ચાઇલ્ડ કોને કહેવાય બિલો ધ એજ ઓફ એટીન એટલે કે જેની ઉંમર અઢાર વર્ષ કરતાં નાની હોય એને ચાઇલ્ડ તરીકે ઓળખવામાં આવે પ્લસ બાળક અને બાળકી બંધોનો સમાવેશ છેલ્લી અંદર થાય એ તમારે અહીં યાદ રાખવાનો છે બીજી વાત કરીએ સેક્સ્યુઅલ અસોલ્ટ કોને કહેવામાં આવે આ પહેલો ગુનો બને છે એની અંદર સેક્સ્યુઅલ અસોલ્ટ શું છે એ આપણે સમજવાનું એની વ્યાખ્યા આપણે સમજવાની છે પણ એની વ્યાખ્યા ઓલરેડી અહીં આપેલી જ છે સેક્શન નંબર ત્રણમાં એટલે આપણે ડીપમાં સમજવાની કંઈ જરૂરત નથી આપણે અહીંયા આવતી એને સમજી લેશું પછી આવે સેક્સ્યુઅલ હરેસમેન્ટ કોને કહેવામાં આવે ત્યાર પછી આવે પોર્નોગ્રાફી કોને કહેવામાં આવે ત્યાર પછી આવે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કોને કહેવામાં આવે બરાબર ત્યાર પછી એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટો કોને કહેવામાં આવે એની પણ વાત કરવામાં આવેલી તો બધી જ જે વ્યાખ્યા છે તેની વાત શાની અંદર કરેલી છે આ ગુનાની અંદર કરેલી જ છે સેક્શન નંબર ત્રણથી લઈને બારમાં તમારા ટોટલ આઠ જેટલા ગુના બને છે અને બાકીની ચાર જે છે તે તમારી પનિશમેન્ટ છે તો એની આપણે વાત કરી લઈશું ઓકે એટલે અહીંયા જોતા નથી બીજું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એની પણ વાત કરવામાં આવેલી છે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વ્યાખ્યા આપેલી છે એ પણ આપણે અહીં જોવાના છે એટલે આપણે અહીં જોતા નથી તો આ ડેફિનેશનો તમને આપવામાં આવેલી છે હવે એ ડેફિનેશન પાછામાં એવું જ કીધું છે કે સેક્શન નંબર ત્રણ જો સેક્શન નંબર પાંચ જો સેક્શન નંબર નવ જો સેક્શન નંબર અગિયાર જો તેની અંદર આ સેક્શન જોવા મળશે એવું આ એક્ટની અંદર અંગ્રેજીમાં કહ્યું છે આપણે અહીં સમજતા નથી ક્યાં સમજી રહીએ અહીંયા સમજી લઈએ ચાલો હવે સેક્શન નંબર ત્રણથી લઈને બાર ચેપ્ટર નંબર ટુની અંદર શું બને છે ચાઇલ્ડ રિલેટેડ ઓફેન્સ બને છે કયા કયા ગુના બાળકને લગતા છે આ એક્ટની અંદર સમાવવામાં આવેલા છે એની આપણે વાત કરીએ તો ચાર ટાઈપના ગુના છે બરાબર તો ચાર ટાઈપના ગુના કયા કયા છે પહેલો જે ગુનો બને છે સેક્સ્યુઅલ અસોલ્ટ હુમલાની વાત છે જાતીય હુમલો કરવામાં આવે એને કહેવામાં આવ્યું સેક્સ્યુઅલ અસોલ્ટ બરાબર ચાલો બીજો જે બને છે તે તમારો પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ પેનિટેટિવ એટલે કે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ આપણે અંગ્રેજીમાં નામ યાદ રાખશું એટલે બહુ તકલીફ આપણને નહીં પડે બરાબર પ્રવેશન તમારું સેક્સ્યુઅલ અસોલ્ટ એવોનું ગુજરાતી થાય જાતીય હુમલો તો પહેલો જે છે તે સેક્સ્યુઅલ અસોલ્ટ બીજું છે તમારો પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ ત્રીજું છે તમારું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ચોથો છે તમારો પોર્નોગ્રાફી ચાર જ છે પણ અહીં આપણે છ જેટલા શું જોવાના છે છ જેટલા તમારા ગુના જોવાના તો ફરી પાછું કે હું કેટલા છ ગુનામાં સૌથી પહેલાં આવે સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્સ્યુઅલ અસોલ્ટ આવે સાથે એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ આવે પહેલું આવે કયું સેક્સ્યુઅલ અસોલ્ટ અને બીજું આવે એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ ઉગ્ર જાતીય હુમલો એક છે જાતીય હુમલો અને બીજો ઉગ્ર જાતીય હુમલો એના નીચેનો એનાથી થોડુંક હાઈ લેવલનું

પાંચમો ગુનો આપણે ત્રીજો યાદ રાખવાનો સેક્સ્યુઅલ હેરેશમેન્ટ એ કોને કહેવામાં આવે ચોથો જે ગુનો બને છે તે કયો બને છે પોર્નોગ્રાફીને લગતા ગુના બને છે તો ચાર જ ગુના અહીં સમાવવામાં આવેલા છે પણ મેં તમને કીધું એગ્રેવેટિવ એગ્રેવેટિવ તમારે યાદ રાખવાના છે એગ્રેવેટિવ ગુના ક્યારે કહેવાય એની પણ આપણે વાત કરીશું તો તમારે ચાર બનાવી દેવાના સૌથી પહેલાં સેક્સ્યુઅલ અસોલ્ટ એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એગ્રેવેટિવ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ પછી આવે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને પછી આવે પોર્નોગ્રાફી પોર્નોગ્રાફીની અંદર પણ કોઈ જાત જાતના ગુના છે એ પણ આપણે યાદ રાખીશું પણ અત્યારે તમારે ચાર ગુનાને યાદ રાખવાના નીચે એગ્રીવેટિવ એગ્રીવેટિવ યાદ લગાવવાનો છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલે જે આપણને આપવામાં આવેલું છે બુકની અંદર સેક્શન નંબર ત્રણમાં આપવામાં આવેલો છે જેની વાત કરવામાં આવેલી છે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એમ જોવા જઈએ તો આપણે પહેલાં શું ભણવું પડે સૌથી પહેલાં આપણે ભણાવવું પડે કે સેક્સ્યુઅલ અસોલ્ટ શું છે પછી એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ વાંચવું પડે પછી આવે પેનિટેવ સેક્સ્યુઅલ અસોલ્ટ પછી એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ વાંચવું પડે આમ આપણો સ્ટેપ બાય સ્ટેપ જોવું છે પણ અહીં એકની અંદર પહેલે શું આપેલું છે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટની વાત કરવામાં આવેલ છે હવે આનું ગુજરાતી આપણે ધ્યાનમાં નથી રાખતા જાતીય હુમલો જ કહેવાય પેનિટેટિવ પ્રવેશન જાતીય હુમલો એમ કહેવાય હવે પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કોને કહેવામાં આવે આ જે વ્યાખ્યામાં હતું તેને આપણે વિસ્તારથી સમજીએ ગુજરાતીની અંદર ચાલો તો પેનિટ્રેટ પેનિસ ઇન્ટુ વજાઈના માઉથ યુરેથ એન્ડ એનસ એટલે કે પુરુષનો ગુપ્ત ભાગ સ્ત્રીના ગુપ્ત ભાગની અંદર ઇન્સર્ટ કરવામાં આવે નાખવામાં આવે એની વાત છે પેનિટ્રેટ બરાબર પ્રવેશ કરવા પ્રવેશન એવું કહેવામાં આવે છે તો પુરુષનો ગુપ્ત ભાગ સ્ત્રીના કોઈ ગુપ્ત ભાગમાં અથવા તો પુરુષના કોઈ ગુપ્ત ભાગમાં અહીં એ બંધની વાત કરવાની છે તો એની અંદર પેનિટ્રેટ કરવામાં આવે નાખવાની વાત છે બીજું છે ઇન્સર્ટ ઇન્સર્ટ એટલે એ પણ નાખવાનું પણ શું નાખવાની વાત છે તો એની ઓબ્જેક્ટ કોઈ વસ્તુ કે પછી આંગળી હોઈ શકે હાથ હોઈ શકે કોઈ બીજી વસ્તુ પણ હોઈ શકે તો ઇન્સર્ટ એની ઓબ્જેક્ટ કોઈ વસ્તુ અથવા તો બોડી પાર્ટ બોડીનો કોઈ પાર્ટ અથવા કોઈ વસ્તુ શું કરવામાં આવે ઇન્સર્ટ કરવામાં આવે નાખવામાં આવે ક્યાં તો આ છે પુરુષના અથવા તો સ્ત્રીના ગુપ્ત ભાગની અંદર અહીં નામ લખેલા છે વજાયના છે માઉથ છે યુરેથ છે એનસ છે એ બધા તમારા ગુજરાતી વર્ડ કરી લેવાના બરાબર અહીં આપણે એને અંગ્રેજીમાં જ યાદ રાખીશું ચાલો પહેલે પેનિટેટ કરવામાં આવે નાખવામાં આવે બરાબર કોઈ પણ શું સ્ત્રીના ગુપ્ત ભાગમાં અથવા પુરુષના ગુપ્ત ભાગમાં બીજું છે ઇન્સર્ટ પણ શું નાખવામાં આવે કોઈ વસ્તુ નાખવામાં આવે અથવા તો શરીરનો કોઈ ભાગ કોઈ પુરુષના અથવા સ્ત્રીના ગુપ્ત ભાગમાં શું કરવામાં આવે ઇન્સર્ટ કરવામાં આવે તો પેલું પેન્યુકલેટની વાત છે બીજું ઇન્સર્ટની વાત છે ત્રીજો જે વાત કરેલ છે મેન્યુપ્લેટ બોડી ઓફ ચાઇલ્ડ મેન્યુપ્લેટ એટલે કે એને સ્ત્રીના જે પ્રાઇવેટ પાર્ટ છે અંગ છે એને મેન્યુપ્લેટ કરવામાં આવે હાથ ફેરવવામાં આવે બરાબર એની વાત છે તો મેન્યુપ્લેટ કરવામાં આવે હેરાન કરવામાં આવે એને બરાબર જાતીય અંગો ઉપર એની વાત છે બીજું છે એપ્લાઇઝ માઉથ એટલે કે મુખને એપ્લાય કરવામાં આવે તમારા મોળાને એપ્લાય કરવામાં આવે ક્યાં છે વ જયના પેનિશિયન એને સ્ત્રીના ગુપ્ત ભાગમાં અથવા તો પુરુષના ગુપ્ત ભાગમાં અથવા તો સ્ત્રીના કોઈ એવા અંગ છે જ્યાં એપ્લાય કરવામાં આવે મીન્સ કે પેનિટ્રેટ થવું જરૂરી છે તો બરાબર ને એપ્લાઇઝ માઉથ તો પેનિટ્રેટ થયેલું કહેવાય મેન્યુપ્લેટ બરાબર બોડીને મેન્યુપુલેટ કરેલું હોય તો પણ ઇન્સર્ટ કરેલું હોય પેનિટ્રેટ કરેલું હોય સ્ત્રીના ગુપ્ત ભાગમાં અથવા તો પુરુષના ગુપ્તભગમાં બંધવની વાત અહીં આવશે તો તેને શું કહેવામાં આવશે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ અને પેનિટેવ સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવે સેક્શન નંબર ત્રણમાં તો એની સજા શું થાય તો એની સજાની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર ચારની અંદર સેક્શન નંબર ચારની અંદર પનિશમેન્ટ ઓફ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટની વાત કરેલી છે શું સજા થશે ચાલો તો આપણે વાત કરીએ નોટ લેસ ધેન નોટ લેસ દેનનો મતલબ ઓછામાં ઓછી દસ વર્ષની સજા એ સજા લાઇફ ટાઈમ સુધી જઈ શકે છે એટલે કે જિંદગીભર લાઈફ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ બરાબર આ જીવન તરીકે ઓળખવામાં આવે તો ઓછામાં ઓછી દસ વર્ષની લેસ દેન નોટ લેસ દેન ટેન ઇયર પ્લસ લાઇફ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ બરાબર એની વાત છે ઓછામાં ઓછી દસ વર્ષની સજા તો થશે જ અને ક્યાં સુધી લંબાવી શકાય લાઇફ ટાઈમ આ જીવન સુધી લંબાવી શકાય એની વાત કરી પણ અહીં એમ પણ કીધેલું છે ફરી પાછું હાઈ લાઈક કહી દઉં કે જો ચાઇલ્ડની ઉંમર સિક્સટીન કરતાં ઓછી હોય સિક્સટીન અથવા સિક્સટીન કરતાં ઓછી હોય તો કેટલી સજા થશે ટ્વેન્ટી યર પ્લસ લાઇફ ટાઈમ ઇમ્પ્રીઝમેન્ટ એનો મતલબ કે ઓછામાં ઓછી વીસ વર્ષની નોટ લેસ દેન ટ્વેન્ટી યર પ્લસ લાઇફ ટાઈમ ઓછામાં ઓછી વીસ વર્ષની અને આજીવન કેદની સજા થાય સાથે સાથે ફાઇન પ્લસ મેડિકલ એક્સપેન્સીસ પણ આપવું પડે જો આવો કોઈ બનાવ બનેલો હોય તો મેડિકલ એક્સપેન્સીસ તો ફાઇન પણ નક્કી થશે અને શું નક્કી થશે મેડિકલ એક્સપેન્સીસ પણ નક્કી થશે ક્યારે જ્યારે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવે હવે આપણે શું જોઈશું પેનીટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ જોયો એટલે સેક્શન નંબર ત્રણ અને ચારની અંદર તમારી પનિશમેન્ટ છે તો પાંચની અંદર શું આવશે પાંચની અંદર કીધું છે એગ્રીવેટિવ પેનીટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ ઉગ્ર જાતીય હુમલાની પેનિટેટીવ જાતીય હુમલો એવો આપણે કહી શકીએ તો એગ્રીવેટેડ એગ્રીવેટેડ પેનીટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ કોને કહેવામાં આવે ઉગ્ર જાતીય સેક્સ્યુઅલ ઓફેન્સ ક્યારે બને જ્યારે આ ટાઈપનો ગુનો કયો ગુનો પેનિટ્રેટ કરવામાં આવેલો હોય ઇન્સર્ટ કરવામાં આવેલો હોય મેન્યુપ્લેટ કરવામાં આવેલું હોય એપ્લાઇઝ માઉથ આવો કોઈ બનાવ આવો કોઈ ગુનો કોઈ પોલીસ ઓફિસર પીઓ એટલે કે પોલીસ ઓફિસર દ્વારા કરવામાં આવે અથવા તો આર્મ ફોર્સ સૈનિક દ્વારા કરવામાં આવે પોલીસ કરે સૈનિક કરે પબ્લિક ઓફિસર અથવા પબ્લિક સર્વન્ટ જાહેર સેવક સરકારી કર્મચારી એમ કહી તો ચાલે હોસ્પિટલનો ઇન્સ્ટિટ્યૂટ હોય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાંનો કોઈ સ્ટાફ હોય બરાબર ને તે આવું કંઈ કમિટ કરે બરાબર આવો કોઈ ગુનો કરે ત્યાંનો કોઈ સ્ટાફ ડૉક્ટર હોઈ શકે નર્સ હોઈ શકે કોઈ પણ હોઈ શકે હોસ્પિટલનો સ્ટાફ એજ્યુકેશનલ કોઈ પ્રોફેસર હોઈ શકે સર હોઈ શકે આવો ગુનો કરે આ ટાઈપનો તો બરાબર તો કમિટ કરે યુઝિંગ ડેડલી વેપન ડેડલી વેપન મીન્સ કે હથિયારનો ઉપયોગ કરેલો હોય આવા ગુનામાં આવા ગુનો જાણી જોઈને કરે હાથે હથિયાર પણ હોય એના ચાકુ મૂકીને કરતો હોય બતાવીને કરતો હોય તો બીજું છે કમિટ બાય ગેંગ ગેંગરેપની વાત કરવામાં આવેલી છે અહીં બરાબર ઘણા બધા હોય અને એ આવું કંઈ કમિટ કરે આવું કંઈ કરે બરાબર બે કે ગેંગનો મતલબ બે કરતાં વધારે હશે એવું આપણે સમજવાનું છે બીજું ચાઇલ્ડ કેવો હોય મેન્ટલ અને ફિઝિકલી ડિસેબલ હોય મીન્સ કે માનસિક રીતે અથવા તો ફિઝિકલ રીતે શું હોય અપંગ હોઈ શકે અથવા તો તમારો તમારો માનસિક રીતે નબળો હોઈ શકે બરાબર ચાલો તો આ ટાઈપનો ચાઇલ્ડ હોય તો બી કેવું કહેવાય છે એગ્રેવેટેડ કહેવાશે ચાઇલ્ડ બિલો ટ્વેલ્વ યર મીન્સ કે બાળકની ઉંમર બાર કરતાં ઓછી હોય તો પણ શું કહેવાશે એગ્રીવેટે આવું કંઈ ગુનો ગુનો કરે તો બરાબર ચાલો ચાઇલ્ડને પ્રેગ્નન્ટ કરી દેવામાં આવેલ હોય ચાઇલ્ડ ઇઝ પ્રેગ્નન્ટ આવા કોઈ ગુનાની અંદર ચાઇલ્ડને પ્રેગ્નન્ટ કરી દેવામાં આવે બરાબર તેની વાત છે પરેડ નેક્ટ ઇન પબ્લિક બાળકને પબ્લિકની અંદર નેક્ટ એટલે કે નગ્ન અવસ્થામાં શું કરવામાં આવે પરેડ કરવામાં આવે ફેરવવામાં આવે તો આ ટાઈપના જે ગુના બનતા હોય એને શું કહેવામાં આવશે એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ પણ એની સાથે આ થયેલું હોવું જોઈએ બરાબર પેનેટેટીવ સેક્સ્યુઅલ અસોલ્ટ ક્યારે ઉગ્ર બને છે તો આવો કોઈ સરકારી અધિકારી પીઓ દ્વારા આવો કોઈ બનાવ કરવામાં આવે પેનિટેટિવ ઇન્સર્ટ બરાબર મેન્યુપ્લેટ આવો કોઈ બનાવ પેનિટેશન થયેલું હોય તેવો કોઈ બનાવ અહીં બનતો હોય અને કોના દ્વારા કરવામાં આવે હવે કન્ડિશનમાં કરવામાં આવે તો એને શું કહેવામાં આવે એગ્રેવેટેડ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ બે ગુના પતી ગયા બરાબર તો આ એક વ્યાજ આ વ્યાખ્યા તમે યાદ રાખી લો એટલે પછી તો શું યાદ રાખવાનું આ કન્ડિશન હાલી યાદ રાખવાની રહી ચાલો આવા ગુના બને તો કેટલી સજા થાય તો એની સજાની વાત સેક્શન નંબર છ માં કરવામાં આવેલી છે સેક્શન નંબર છની અંદર પનિશમેન્ટ ઓફ એગ્રેવેટેડ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એની વાત કરવામાં આવેલી છે નોટ લેસ દેન ટ્વેન્ટી ઇયર્સ પ્લસ લાઈફ ટાઈમ રિપ્લીસમેન્ટ અથવા તો ડેટ સુધી ફાંસીની સજા સુધી પણ લઈ જઈ શકાય છે એ કોની પર આધાર રાખે કોર્ટ ઉપર આધાર રાખે નોટ લેસ દેન ટ્વેન્ટી યર એનો મતલબ કે ઓછામાં ઓછી વીસ વર્ષની સજા આજીવન કે સુધી અથવા તો ફાંસીની સજા પણ પહોંચાડી શકે ડેથ પેનલ્ટી પણ આપી શકે બે સુધી બે સુધીની સજા મળીની ચાર સુધીની બરાબર એટલે લાઈફ ટાઈમ ઇમ્પ્રીઝમેન્ટ કહેવાય ચાલો તો આ વાત છે સેક્શન નંબર છમાં શું જોયું આપણે પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ અને એગ્રેવેટેડ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ જોયો હવે આનાથી થોડોક ઓછો હોય તેવો ગુનોની વાત સેક્શન નંબર સાતમાં કરવામાં આવેલી છે જેની અંદર નામ શું છે સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્સ્યુઅલ અસોલ્ટ કોને કહેવામાં આવે જાતીય હુમલો એમ તરીકે વાત કરેલું છે ચલો સેક્સ્યુઅલ અસોલ્ટ આના કરતાં તો કેવો હશે થોડોક નબળો હશે પણ ગુનો તો છે જ જોઈએ એક્ટ વિથ સેક્સ્યુઅલ ઇન્ટેન્ટ સેક્સ્યુઅલ ઇન્ટેન્ટ તમારો ઈરાદો કેવો હોવો જોઈએ સેક્સ્યુઅલ હોવો જોઈએ બરાબર તમારી ઈચ્છા હોવી જોઈએ એટલે કે સેક્સ્યુઅલ ઈરાદો હોવો જોઈએ એક્ટ જે તમે એક્ટ કરો છો તે કેવો હોવો જોઈએ સેક્સ્યુઅલ હોવો જોઈએ ઇન્ટેન્ટ એવો તમારો હોવો જોઈએ અને સાથે તમે શું કરો એને ટચ કરો કોઈ જગ્યા પર એને ટચ કરવાની વાત છે ક્યાં ટચ કરવાની વાત છે બજાઈના પેનિસ રેસ્ટ વિધાઉટ પેનિટ્રેશન એનો મતલબ છે કે તમે સ્ત્રીના ગુપ્ત ભાગ ઉપર બરાબર શું કરશો ટચ કરશો તમારા ખરાબ ઇન્ટેન થશે અથવા સેક્સ્યુઅલી ઇન્ટેન્શનથી બીજું પુરુષના ગુપ્ત ભાગ પર તમે શું કરશો ટચ કરશો અથવા તો સ્ત્રીના આગળના જે ભાગ છે એના ઉપર તમે ટચ કરશો છાતીનો જે ભાગ છે ત્યાં તમે જો ટચ કરો કયા ઇન્ટેન્શનથી સેક્સ્યુઅલી ઇન્ટેન્શનથી ટચ કરો અને જો પેનિટ્રિશન ન કરો મીન્સ કે પ્રવેશન ન કરો વિધાઉટ પેન્યુટ્રિશન એવું આવું કંઈ ન થાય બરાબર ને તો રેપ જેવું નહીં થાય એમ કહી તો ચાલે વિધાઉટ પેનિટ્રિશન તો એને શું કહેવામાં આવશે જાતીય હુમલો શું કહેવાય સેક્સ્યુઅલ અસોલ્ટ તરીકે ઓળખવામાં આવશે બંને વચ્ચેનો ડિફરન્સ જોજો બહુ એ છે ઇમ્પોર્ટન્ટ છે આની અંદર શું થયેલું હોવું જોઈએ પેનિટ્રેશન થયેલું હોવું જોઈએ જ્યારે અહીંયા એવું કંઈ નથી પેનિટેશન વિધાઉટ પેનિટેશન એ આપણે યાદ રાખવાનું છે બરાબર તો ધ્યાનમાં રાખજો એક્ટ વિથ સેક્સ્યુઅલી ઇન્ટેન્ટ ઇરાદો તમારે એવો હોવો જોઈએ ટચ વજાઈના પેની સ્પ્રેસ વિધાઉટ પેનિટ્રેશન મીન્સ કે સ્ત્રીના ગુપ્ત ભાગમાં પુરુષના ગુપ્ત ભાગમાં અથવા સ્ત્રીના છાતીના ભાગમાં શું કરે ટચ કરે ફિઝિકલી ઇન્ટેન્શન

ફાઈ યર બરાબર ફાઇવ પાંચ વર્ષ સુધી વધારી શકાય ઓછામાં ઓછી ત્રણ વર્ષની જે પાંચ વર્ષ સુધી વધારી શકાય પ્લસ ફાઇન ફાઇન તો બધાની અંદર જ આવશે કોઈ એવી નથી કે જેની અંદર ફાઇન નહીં આવશે નોટ લેસ ધેન ઓછામાં ઓછી ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધી વધારી શકાય છે અને ફાઇનની સજા કરી શકાય જ્યારે કોઈ સેક્સ્યુઅલ અસલ્ટ કરવામાં આવે મીન્સ કે તમને પણ કોઈ ટચ કરે આવા ઇન્ટેન્સ જે તે તમારો કોઈ ફ્રેન્ડ હોઈ શકે બરાબર તમારા ખબર પર હાથ મૂકે પણ એનો ઇન્ટેન્શન જો સેક્સ્યુઅલ હશે તો એને કેટલા વર્ષની સજા થઈ શકે થઈ તું ફાયરની સજા થઈ શકે પણ આ વાત કરેલી છે ક્યાં ટચ કરવાની વાત છે બરાબર ચાલો તો એ ધ્યાનમાં રાખજો હવે આપણે આગળના બીજાની ગુનાની વાત કરીએ બીજો કયો ગુનો બનવાનો પહેલાં આપણે જોયો પેનિટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ પછી જોયું એગ્રીવેટિવ પેનેટેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ પછી આપણે જોયું સેક્સ્યુઅલ અસલ્ટ હવે શું આવશે તો એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ ચાલો તો એ જોવાનું છે કયું આવશે આપણું એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટ એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ બી આના કં જેવું છે આના જેવું જ છે કે આજે સેક્સ્યુઅલ અસોલ્ટ મીન્સ કે આજે ફિઝિકલ ટચ ઇન્ટેન્શનનો ઈરાદો બરાબર જે ટચ કરવામાં આવેલું છે જે ઈરાદો તમારો સેક્સ્યુઅલ છે એ કોના દ્વારા કરવામાં આવે તે છે પોલીસ ઓફિસર દ્વારા કરવામાં આવે આર્મ ફોર્સ દ્વારા સૈનિક દ્વારા કરવામાં આવે પબ્લિક સર્વન્ટ દ્વારા કરવામાં આવે હોસ્પિટલ એજ્યુકેશનલ સ્ટાફ દ્વારા કરવામાં આવે કમિટ બાય ગેંગ રેપ બરાબર બહુ બધા વ્યક્તિઓ હોય અને આવો ટચ કરે બધા મળીને યુઝિંગ ડેટલી વેપન બંદૂક ચાકુ વગેરેનો ઉપયોગ કરવામાં આવે ચાઇલ્ડ મેન્ટલ અને ફિઝિકલી ડિસેબલ હોય અને જો આવો સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવે મિન્સ કે ટચ કરવામાં આવે ચાઇલ્ડ બિલો ટ્વેલ્વ ઇયર હોય ને ટચ કરવામાં આવે ચાઇલ્ડ પ્રેગ્નન્સી તો અહીંયા આવશે નહીં કારણ કે પેનિટેશન થવાનું નથી ચાલો પરેડ નેક ઇન પબ્લિક એવી નહીં આવશે તો અમુક બાબતો જે છે અહીંયા તે હણી અંદર આવી જશે એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટની અંદર આવી જાય તો મેં તમને કીધું સેક્શન પાંચ મુજબ બીજું છે ગીવ ડ્રગ્સ ઓર મેચ્યોરિટી બતાવી એનો મતલબ એવો છે કે એને ડ્રગ્સ આપીને આવો ફિઝિકલ ટચ કરવો સેક્સ્યુઅલ અસોલ્ટ કરવો બરાબર ને ટચ કરવાની વાત છે પ્રાઇવેટ પાર્ટને તો ડ્રગ્સ આપવાનો અથવા તો એને મેચ્યોર બતાવવાની ઇન્જેક્શન આપીને અથવા તો પેલા કેમિકલ આપીને એને જે એ છે એના કરતાં વધારે બતાવી તો એને શું કહેવામાં આવે એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે એની વાત સાવની અંદર કરવામાં આવેલી છે સેક્શન નંબર નવ હવે એની પણ સજા હશે તો પનિશમેન્ટ ઓફ એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ ચાલો તો એની વાત કરીએ એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટની પનિશમેન્ટ શું છે નોટ લેસ ધેન ફાઈવ યર બરાબર એક્સટેન્ડ ટુ સેવન યર એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષની સજા જે સાત વર્ષ સુધી વધારી શકાય છે પ્લસ બીજું શું આવશે ફાઇન બરાબર પેનલ્ટી તમારે ભરવી પડશે તો અત્યાર સુધી આપણે ચાર ગુના જોયા કયા કયા ચાર ગુના બરાબર ધ્યાનમાં રાખજો પેનિટેટિવ સેક્સ્યુઅલ અસલ જેની અંદર શું થવું જોઈએ પેનિટેશન થવું જોઈએ બીજું આપણે જોયું એગ્રીવેટિવ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસલ આનાથી થોડું ઉપર ખાલી એગ્રીવેટિવ તમારે ઉમેરવાનું છે જે કોના દ્વારા થાય પોલીસ ઓફિસરને સૈનિક દ્વારા થાય પછી આપણે જોયું સેક્સ્યુઅલ અસલ જેની અંદર ટચ કરવાની વાત છે પ્રાઇવેટ પાર્ટને તો એ ટચ કરવાની વાત છે એની પનિશમેન્ટ જોઈ બરાબર ત્યાર પછી એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ જોયો એટલે કે ઉગ્ર જાતીય હુમલો જોયો જે કોના દ્વારા કરવામાં આવેલો હોય તે પણ પોલીસ આર્મ ઓફિસર સેન દ્વારા આવો ફિઝિકલ ટચ ને બધું કરવામાં આવે તો પણ પેનિટેશન કરવામાં આવતું નથી તેને શું કહેવામાં આવે જાતીય હુમલો એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કહેવામાં આવે તો ચાર ગુના જોયા અને એની સજા આપણે જોઈ લીધી એટલે આપણે બે ગુના પતી ગયા બરાબર યાદ રાખજો બે ગુના પતી ગયા હવે આપણે ત્રીજો ગુનો જોવાનો છે ત્રીજો ગુનો આપણે જોશું એટલે કે સેક્શન નંબર તમારે જોવાની છે અગિયાર સેક્શન નંબર અગિયારની અંદર શું આવશે તો સેક્સ્યુઅલ હેરસમેન્ટ કોને કહેવામાં જાતીય સતામણી તમે જાણો છો વસ્તુની જાતીય સત્તામણી કેવી રીતે કરવામાં આવે છે ચાલો તો તે છે ફિઝિકલી મેન્ટલી પણ અહીં અલગ છે બાળકોની જાતીય સત્તામણી કેવી રીતે કરવામાં આવે તો ચાલો તો પહેલું છે મેક સાઉન્ડ વિચિત્ર ટાઈપના સાઉન્ડ જે બાળકોને પોર્નોગ્રાફી તરફ પહેરતા હોય અથવા તો સેક્સ્યુઅલી પહેરતા હોય બરાબર સેક્સનો ઇન્ટેન્શન હોય તો એવા કોઈ સાઉન્ડ કરવા અથવા તો બતાવવા ત્યાર પછી ગેસ્ચર ઈશારા કરવાની વાત છે ગેસ્ટરનો મતલબ ઈશારા કરવો એક્ઝિબિટ ટુ બોડી પાર્ટ બોડીના કોઈ પાર્ટ બતાવવાની વાત છે બરાબર કે બાળક હશે કે બાળકી હશે કોઈ કોઈ તો એક્ઝિબિટ ટુ બોડી પાર્ટ એની વાત છે સીન હિયર બાય ચાઇલ્ડ એને બાળક શું જોઈ શકે આવો કોઈ સાઉન્ડને સાંભળી શકે આવો બોડી પાર્ટને જોઈ શકે આવા ગેસ્ચરને જોઈ શકતો હોય અથવા સાંભળી શકતો હોય કયા ઇરાદાથી સેક્સ્યુઅલ ઇરાદાથી તો બી શું છે સેક્સ્યુઅલ હરસમેન્ટ છે પછી આગળ વાત કરે છે ચાઇલ્ડ ડાયરેક્ટ અથવા તો ઇલેક્ટ્રોનિકલી ઓબ્જેક્ટ દ્વારા શું કરવામાં આવે કોન્ટેક કરવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા સેક્સ્યુઅલી ઇન્ટેન્શનથી શું કરવામાં આવે બાઇલનો ચાઇલ્ડનો કોન્ટેક કરવામાં આવે વારંવાર કોન્ટેક કરે હેરાન કરવાનો પ્રયત્ન કરે એને પણ કહેવામાં આવે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ બીજું છે ડાયરેક્ટ અથવા સીધી રીતે વારંવાર મળતો હોય અને ઇલેક્ટ્રોનિકલ મીન્સ કે કોઈ મોબાઈલના માધ્યમથી કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી શું કરે વારંવાર એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હોય તેને પણ શું કહેવામાં આવશે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવામાં આવશે ચાલો થ્રી ધમકી આપવામાં આવે બરાબર ને ધમકી આપવાની વાત કરેલી છે ચાલો તો એ પણ તમારો શું હશે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ તરીકે ઓળખવામાં આવે આ છે તમને ખબર જ છે કે સ્ત્રીના સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ શું થાય તે જ બાળકો સાથે ઓફલી થતા હોય પણ અહીં તમારી ધ્યાનમાં રાખવાનું છે મેક સાઉન્ડ કોઈ સાઉન્ડ કરવાની વાત છે બીજું ગેસચર બતાવવાની વાત છે કે ઈશારા કરવામાં આવે એક્ઝિબિટ બોડી પાર્ટ બતાવવાની વાત છે અથવા સાંભળી શકે તેવો કોઈ ઈશારો કરવામાં આવે સેક્સ્યુઅલી બરાબર તેની ધ્યાનમાં રાખવાનો અથવા તો એને વારંવાર શું કરવામાં કોન્ટેક કરવાનો પ્રયત્ન કરવાનો પીછો કરવામાં આવે તે પછી ડાયરેક્ટ રીતે અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા એને ધમકી આપવામાં આવે કે તું ભાઈ આ કર નહીં કરશે તો તકલીફ થશે એવું હશે પોનોગ્રાફીના પર્પઝથી ધમકી આપવામાં આવે બરાબર ને ફોટા મોગલવા નગ્ન અથવા તો માંગવાની વાત છે તે પણ અહીં બને પણ કોણ અઢાર વર્ષથી ઓછી ઉંમરની ચાઈડ હોવી જોઈએ તે પુરુષ પણ હોઈ શકે ને સ્ત્રી તમારી બાળકી પણ હોઈ શકે તો એને શું કહેવામાં આવશે સેક્સ્યુઅલ હેરસમેન્ટ કહેવામાં આવે છે ચાલો એની સજાના કરતાં કી હશે થોડી ઘણી ઓછી હશે ચાલો તો એની પનિશમેન્ટ સેક્શન નંબર બારમાં આપવામાં આવેલી છે શું છે એની સેક્શન ધ પનિશમેન્ટ ઓફ સેક્સ્યુઅલ હેરસમેન્ટ કેટલી છે તો થ્રી યર્સ પ્લસ ફાઇન ત્રણ વર્ષ સુધીની સજા એ યોગ્ય છે એટલે કે જીઓથી લઈને ત્રણ વર્ષ સુધીની સજા ગમે આપી શકે એ કોર્ટ ઉપર છે ત્રણ વર્ષની સજા આપેલી છે જો સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરવામાં આવે આવા કયા ટાઈપનો હરકતો એણે કરેલી છે બરાબરથી આપણે જોવી પડે તો આ ધ્યાનમાં રાખજો ત્રણ વર્ષ સુધીની સજા અને ફાઇન બંને વસ્તુ આપી શકે છે ચાલો તો ત્રણ જેટલા ગુણા જોયા ચોથો ગુનો જોવાનો છે ચોથો ગુનો શું છે આ તો યુઝિંગ ચાઇલ્ડ ફ્રોમ પોર્નોગ્રાફી પર્પઝ બાળકનો ઉપયોગ પોર્નોગ્રાફીના પર્પસથી ઈરાદાથી કરો હવે કયા કયા ઈરાદા છે કેવા ટાઈપના ઈરાદામાં કરવામાં આવે તે આપણે જોઈશું તો સૌથી પહેલે પોર્નોગ્રાફી કોને કહેવામાં આવે એનો મિનિંગ આપણે સમજીએ જ્યાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોને કહેવાય બરાબર તો ચાઇલ્ડના ઉપયોગ થતો હોય કોઈ જગ્યા પર સેક્સ્યુઅલી જેમાં ઇમેજનો ઉપયોગ થતો હોય વિડીયોની અંદર ઉપયોગ થતો હોય એને શું કહેવાશે તો પોર્નોગ્રાફી તરીકે ચાલો તો સેક્સ્યુઅલી કન્ડક્ટ સેક્સ્યુઅલી કન્ડક્ટ થતી હોય જેની અંદર ફોટો હોય વિડીયો હોય ડિજિટલ ઓર કોમ્પ્યુટર જનરેટેડ અથવા મોડિફાઈડ કરેલું હોય જેની અંદર સેક્સ્યુઅલી રીતે બાળકને બતાવવાનો ઈરાદો હોય તો બતાવેલો હોય કોઈ બી ગંદી રીતે આ કોઈ બી ગુના બની શકેલા હોય બરાબર તો સેક્સ્યુઅલી કન્ડક્ટ હોય સેક્સ્યુઅલી કોઈ બનાવ બનેલો હોય જેનો ઇમેજ હોય અથવા તો વિડિયોગ્રાફી હોય જે ડિજિટલાઇઝેશન રીતે અથવા તો કોમ્પ્યુટર જનરેટ કોઈ મોડિફાઈડ વિડીયો ઈમેજ ઇમેજ બનાવવામાં આવે તો તે પોનોગ્રાફી થઈ ગઈ પણ જેની અંદર ચાઇલ્ડનો ઉપયોગ થવો જો તમે વધારે જાણો છો કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શું કહેવાય પણ આને આપણે મિનિંગ તરીકે ધ્યાનમાં રાખવાની રહેશે ચાલો હવે આપણે જોઈએ કે યુઝિંગ ચાઇલ્ડ ફોર પોર્નોગ્રાફી પર્પઝ કઈ ટાઈપે યુઝિંગ કરી શકે ચાઇલ્ડનો પોર્નોગ્રાફી રીતે ચલો પહેલી વાત છે રિપ્રેઝન્ટેશન સેક્સ્યુઅલ ઓર્ગન રિપ્રેઝન્ટેશન મિન્સ કે પ્રતિનિધિત્વ કરવું બરાબર ને અથવા તો બતાવવાની વાત છે રિપ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન એટલે બતાવવાની વાત છે પ્રમોટ કરવાની વાત છે સેક્સ્યુઅલ ઓર્ગન સેક્સ્યુઅલી ઓર્ગન વેચવાની વાત છે અથવા બતાવવાની વાત છે એનું પ્રતિનિધિત્વ કરવાની વાત છે એ પણ શું થયું સેક્સ્યુઅલ ચાઇલ્ડનો સેક્સ્યુઅલ યુઝિંગ જ થયો બરાબર પોર્નોગ્રાફી પર્પઝ જ થયો તો રિપ્રેઝન્ટેશન સેક્સ્યુઅલ ઓર્ગન ઓર્ગન એટલે કોઈ પણ અંગ બતાવવાની વાત છે ઓર્ગનમાં કંઈ પણ હોઈ શકે બાળકીનું અથવા તો બાળકનું બીજું છે યુઝિંગ ચાઇલ્ડ રિયલ મોડિફાઈડ સેક્સ્યુઅલ એક્ટ બાળકને સેક્સ્યુઅલી એક્ટ બતાવવા તે પછી રિયલ હોય કે મોડિફાઈડ બાળકને સેક્સ્યુઅલી એક્ટ બતાવવા અથવા બાળકનો ઉપયોગની અંદર કરવો સેક્સ્યુઅલ રીતે અથવા તો રિયલ રીતે મોડિફાઈડ રીતે વિડીયોની અંદર ઓડિયોની અંદર તો આપણને શું કહેવાશે તો પોર્નોગ્રાફી તરીકે ઓળખવામાં આવશે એનો યુઝિંગ કહેવાશે બીજું છે ઇન્ડિસન રિપ્રેઝન્ટેશન ઓફ ચાઇલ્ડ અભદ્ર રીતે બાળકને બતાવવાની વાત છે રિપ્રેઝન્ટેશન એક્ટ છે આપણો બરાબર જેની અંદર છે તો ઇન ડિસન્ટ રિપ્રેઝન્ટ અપોચ રીતે બાળકનું ચિત્રણ કરવું અથવા બતાવું પછી એ ઇમેજનું માધ્યમ હશે કે વિડીયોનું માધ્યમ હશે કે એને પણ શું કહેવાશે ચાઇલ્ડ પોર્નોગ્રાફી તરીકે ઓળખવામાં આવશે તો બાળકને ત્રણ રીતે યુઝ થાય બરાબર રિપ્રેઝન્ટેશન ઓફ સેક્સ્યુઅલ ઓર્ગન બાળકના અંગ બતાવવાની વાત છે બાળકને ચાઇલ્ડ રિયલ અથવા તો મોડિફાઈડ રીતે વિડીયોની ઇમેજમાં સેક્સ્યુઅલ એક્ટ કરતો હોય એવું બતાવવાની વાત છે બીજું ઇન્ડિસન રિપ્રેઝન્ટેશન અભદ્ર પતિનિધિત્વ કરો બાળકોનું અંગ બતાવતા હોય કે કઈ બી રીતે અભદ્ર રીતે ખોટી રીતે બરાબર તો એની વાત આવશે સેક્સ્યુઅલી કન્ટેન્ટ હોવું જોઈએ એને શું કહેવામાં આવશે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કહેવામાં આવશે આવો કંઈ કન્ટેન્ટ કરે તો શું થાય સજા થવાની છે તો સેક્શન નંબર ચૌદની અંદર શું છે પનિશમેન્ટ ઓફ યુઝિંગ ચાઇલ્ડ ફોર પોર્નોગ્રાફી પર્પઝ એની સજા કેટલી થાય તો એની સજા છે નોટ લેસ ધેન યર વેસ કે પાંચ વર્ષ સુધીની સજા પાંચ વર્ષ ઓછામાં ઓછી પાંચ વર્ષ એમ નોટ લેસ દેનનો મતલબ ઓછામાં ઓછી પાંચ વર્ષ સજા તો થશે જ પ્લસ ફાઇન પાંચ વર્ષથી ઓછી તો નહીં જ થાય પાંચ વર્ષની સજા તો થશે જ ઓછામાં ઓછી અને ફાઇન પણ હશે જો આ વ્યક્તિ વારંવાર આવું કામ કરતો હોય રિપીટેડલી સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ તો એને કેટલી સજા નોટ લેસ દેન સેવન યર પ્લસ ફાઇન એટલે કે ઓછામાં ઓછી સાત અને પછી ફાઇન પણ હશે ફાઇન એની કેટલી ક્રેડિટ લોઝ થઈ એ પ્રમાણે કોર્ટ નક્કી કરે તો આ છે ચાઇલ્ડનો પોર્નોગ્રાફી પર્પઝથી યુઝ અને એની સજા કેટલી છે પાંચ યર્સ અને શું છે સેવન યર્સ તો ધ્યાનમાં રાખજો હવે અગાડી આપણે વાત કરીએ અગાડીની સેક્શન્સ છે સેક્શન નંબર પંદર સોળ સત્તર અને અઢાર તો સેક્શન નંબર સત્તરની અંદર વાત કરવામાં આવેલી છે પનિશમેન્ટ સ્ટોરેજ પોર્નોગ્રાફી મટિરિયલ પોર્નોગ્રાફી મટિરિયલ તમારા મોબાઈલમાંથી મળી આવે તો શું સજા થાય તેની વાત કરેલી છે તો પનિશમેન્ટ સ્ટોરેજ પોર્નોગ્રાફી મટિરિયલ તમે જો આવું આવું કોઈ મટિરિયલ ભેગું કરેલું હોય તો શું સજા થાય એની વાત કરીએ સૌથી પહેલે વાત કરેલી છે રિપોર્ટ ટુ પોલીસ તમારા પાસે આવું કોઈ કન્ટેન્ટ આવે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે પછી વોટ્સઅપ હોય તો સૌથી પહેલે તમારે પોલીસને જાણ કરી દેવાની કે આવું કોઈ કન્ટેન્ટ મેં ઉતારેલું છે અથવા તો મને મળેલું છે કોઈ વખત તમે કન્ટેન્ટ ઉતારતા હો કોઈ વ્યક્તિ કોઈ બાળકના સાથે આવું અભદ્ર આવું કરતું હોય સેક્સ્યુઅલ કન્ટેન્ટ કરતો હોય બરાબર તો તમે બતાવો એનો વિડીયો ઉતારી લેવો અને પછી બધા પોલીસને આપી લો કે જો આને આવું કર્યું તો વાંધો નથી પણ તમે વિડીયો ઉતારો અને તમારા મોબાઈલમાં રાખી મૂકો પોલીસને જમા કરાવતા નથી અને પોતે જોયા કરો બધું તો શું થાય તો નોટ રિપોર્ટ એટલે કે તમે રિપોર્ટ કરતા નથી અને ઇન્ટેન્શન તો શેર તમારો ઈરાદો લોકોને બતાવવાનો છે પણ લોકોને શેર કરવાનો છે આ વિડીયો હશે ઇમેજ હશે જે હશે તે તો તમને શું સજે સજા નોટ લેસ દેન ફાઇવ થાઉઝન્ડ અને ટેન થાઉઝન્ડ તમે પોતાના પર્સનલ યુઝથી આવો વિડીયો રાખો પોતાના પાસે બરાબર આવા નગ્ન ફોટા રાખો અથવા તો વિડીયો રાખો જે તમે કોઈ પાસે માગેલા હોય ચાઇલ્ડ પાસેથી ભેગા કરેલા હોય તો તમારા મોબાઈલમાંથી આવું કન્ટેન્ટ મળી આવે તો પાંચ હજાર અને દસ હજારનો દંડ છે નોટ લેસ દેન ફાઇવ થાઉઝન્ડ ઓછામાં ઓછા પાંચ હજારનો દંડ બરાબર જો આવું કન્ટેન્ટ તમારા મોબાઈલમાં કોઈ બીજાનો હોય ને મળી આવે તમારા મોબાઈલમાં આવે તો તેની વાત છે પણ કેવો હોય જોઈએ ચાઇલ્ડ બોર્નોગ્રાફી હોવી જોઈએ એટીન કરતાં ઓછી ચાઇલ્ડ હોવી જોઈએ તે પછી બાળક હોય કે બાળકી અને સેકન્ડ ટાઈમ જો તમે આવું કંઈ કરતા હો તો દસ હજાર રૂપિયાનો દંડ છે આ વધારી પણ શકાય ઓછામાં ઓછા દસ હજાર વધારામાં વધારાની કોઈ લિમિટ નથી એવું કીધું જ નથી કંઈ પણ પાંચ હજારના દસ હજારની વાત છે ફર્સ્ટ ટાઈમ હોય તો પાંચ હજાર અને સેકન્ડ રિપીટેડલી એવું કર્યા કરતા હોય તમારા ફોનમાંથી આવી પોર્નોગ્રાફીવાળી વસ્તુ ચાઇલ્ડ પોર્નોગ્રાફીવાળી વસ્તુ મળી આવતી હોય તો તમે ગયા બરાબર ચાલો તો ધ્યાનમાં રાખજો નોટ રિપોર્ટ ઇન્ટેન્શન ટુ શેર હોય લોકોને બતાવવાની ઈચ્છા હોય આ પર્સનલ યુઝ માટે પણ રાખેલો તો પાંચ હજારના દસ હજારની સજા ચાલો હવે બીજી વાત છે ટ્રાન્સફર ડિસ્પ્લેઇંગ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન તમે આવા ટાઈપના પોર્નોગ્રાફીના વિડીયો ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ટ્રાન્સફર કરો કોઈને મોકલો કોઈ સોશિયલ મીડિયાના એના પર શેર કરો ડિસ્પ્લે કરો બતાવો બધાને બરાબર ને કે જો આવું આવું થયું ડિસ્ટ્રિબ્યુટ કરો લોકોના મોબાઈલમાં વોટ્સઅપના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તો સોશિયલ લિંકના માધ્યમથી વેબસાઇટના માધ્યમથી તમે શેર કરો બતાવવાની કોશિશ કરો તો તમને પનિશમેન્ટ થશે કેટલી પનિશમેન્ટ છે નોટ લેસ ધેન થ્રી યર પ્લસ ફાઇન ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા અને ફાઇન થશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે જો સેકન્ડ ટાઈમ આવો બનાવ બને તમારો તમે આવી રીતે શેર કરો ટ્રાન્સફરિંગ કરો વિડીયો સોશિયલ મીડિયા પર ના હો તો પાંચ વર્ષની સજા પ્લસ ફાઇન પાંચ વર્ષની ઓછામાં ઓછી નોટ લેસ દેન ફાઇન એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષની સજા અને ફાઇન ગમે એટલી પછી વધારે આપી શકે છે સજા પણ ઓછામાં ઓછી પાંચ વર્ષ ફર્સ્ટ ટાઈમ કરો તો ત્રણ વર્ષની તો આ શું થઈ ગયું તમારું પનિશમેન્ટ સ્ટોરેજ પોર્નોગ્રાફી મટિરિયલ પોર્નોગ્રાફિક મટિરિયલ ઈમેજ હોય વિડીયો હોય એ તમે રાખો ચાઇલનો તો આ વાત છે રિપોર્ટ કરવો જોઈએ તમારે નહીં કરો તો તકલીફ છે આપણી જવાબદારી બને કે આપણે એનો રિપોર્ટ કરવો પડે પોલીસનો આવો કોઈ કન્ટેન્ટ તમારી પાસે આવેલો હોય તો નહીં આવે નહીં કરો તો પછી તમને સજાના હકદાર છો ધ્યાનમાં રાખજો નેક્સ્ટ આપણે વાત કરીએ સેક્શન નંબર સોળની જેની અંદર વાત કરીએ છીએ અબેટમેન્ટ ઓફ ઓફેન્સ આવા ટાઈપના ઓફેન્સનું ઉશ્કેરણી કોને કહેવાય અબેટમેન્ટ એટલે ઉશ્કેરણી અને ઓફેન્સ બરાબર અબેટમેન્ટ ઓફ ઓફેન્સ ઉશ્કેરણીનો ગુનો ક્યારે કરો કે આ ટાઈપનો કોઈ ગુનો છે પેનેટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એગ્રેવેટિવ પેનેટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્સ્યુઅલ અસોલ્ટ અગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ટાઈપનો ગુનો તમે કરો એના માટે તમને કોઈને ઇન્સ્ટિગેટ કરો કોઈને ઉશ્કેરો યા પછી એન્ગેજ કોન્સ્પાયરેસી મીન્સ કે એંગેજનો મતલબ તમે અંદર ભાગ લો એની સાથે જોડાવો આવા કોન્સ્પાયરસીની અંદર કયા ટાઈપના ગુનાની અંદર આ ટાઈપના ગુનાની અંદર બનાવીને એવા ગુનાની અંદર જો તમે જોઈન થાવ અથવા તમે કોઈને ઉશ્કેરો કે ભાઈ બનાવો બનાવો વિડીયો બનાવો ઇમેજ બનાવો ફોટા પાડો ટાક સંગ્રહ કરો તો એ બધું હોય તો આને શું કહેવામાં આવે એબેટમેન્ટ ઓફ ઓફેન્સ હોય તો શું સજા થાય તો એની પનિશમેન્ટની સજાની વાત કરેલી છે સેક્શન નંબર સત્તરની અંદર શું વાત છે પનિશમેન્ટ ઓફ એબેટમેન્ટ ઓફ ઓફેન્સ પનિશમેન્ટ શું છે આવો એબેટમેન્ટ કરવાની ઉશ્કેરણી કરવાની લોકોને સાથે કોન્સ્પાયરસીમાં ભાગ લેવાની તો શું થાય જે ગુના માટે ઉશ્કેરે તેવી સજા થાય દાખલા તરીકે આ ગુનાની સજા શું છે આ ગુનાની સજા દસ વર્ષની તો એને બી કેટલી સજા થશે જો ઉશ્કેરે તો હું તમને તો મને હું દસ વર્ષની સજા થાય બરાબર ને જાની બધાને ફોટો પાડી આવ્યો એમ કેવું તો ગયો દસ વર્ષ માટે કારણ કે મેં તમને ઉશ્કેરતા છે ફોટો પાડવા માટે એટલે બીજું સમજો કે એગ્રેવેટિવ સેક્સ્યુઅલ અસર્ટ કરેલો હોય ઉશ્કેરેલો હોય એના માટે બી કોઈ પોલીસવાળાને કહ્યું જાની જાની ફોટો પાડો વિડીયો બનાવો તો કેટલા વર્ષની સજા એને બી વિશ્વાસની સાથે મને બી વિશ્વાસની થશે જો મેં ઉશ્કેરણી કરું તો એટલે આ શું છે પનિશમેન્ટ ઓફ બેટમેન્ટ ઓફેન્સ એની ઉશ્કેરણી કરવામાં આવે તો એને કેટલી સજા થાય જેટલી ભાઈને સજા થાય એટલી જ સજા જેને ઉશ્કેરેલું છે તેને થાય સેમ પનિશમેન્ટ ઓફ ઓફેન્સીસ બરાબર જેને એને ઓફેન્સીસ કરેલા હોય તે એવી સજા થાય આ છે સેક્શન નંબર સત્તર હવે આપણે વાત કરીશું સેક્શન નંબર અઢાર સેક્શન નંબર અઢારની અંદર વાત કરેલી છે પનિશમેન્ટ ટુ અટેમ્ટ કમિટેડ ઓફેન્સ મીન્સ કે તમારો આવો કોઈ ગુનો કરવાનો ઈરાદો હોય બરાબર ને તો પનિશમેન્ટ ઓફ અટેમ્પ્ટ અટેમ્પ્ટ કરવાનો અટેમ્પ ઈરાદો હોય તમારો બરાબર અટેમ્પ્ટ કરો પ્રયત્ન કરો અટેમનો મતલબ પ્રયત્ન આવો ગુનો કરવાનો પ્રયત્ન કરો તો પણ સજા છે કયા ટાઈપનો ગુનો તો ભાઈ પેનિટેટી સેક્સ્યુઅલ અસોલ્ટ કરવાની ઈચ્છા તમે થઈ આવો પ્રયત્ન કરો તમે કોઈ બાળકી સાથે એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટનો પ્રયત્ન કોઈ પોલીસ ઓફિસર કે કોઈ કરે તો સેક્સ્યુઅલ અસોલ્ટનો પ્રયત્ન કરો અથવા તો એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસલ્ટનો પ્રયત્ન કરો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પ્રયત્ન કરો ટચ કરવાનો પ્રયત્ન કરો તો શું સજા છે તો વન ઓફ વન અપોઈન્ટ ટુ યર્સ ઓફ ઓફેન્સ મેક્સિમમ ટર્મ્સ મીન્સ કે જે સજા આવા ગુનાની અંદર થાય એની અરજી સજા થશે મેક્સિમમ પીરિયડની જે મેક્સિમમ પીરિયડની સજા છે દાખલા તરીકે અહીં એગ્રેવીટિવ સેક્સ્યુઅલ અસલ્ટ પેનિસની સજા કેટલી છે લાઈફ ટાઈમ અચીવમેન્ટની છે એની અરજી તો વન બાય ટુ કહી શકો બરાબર અથવા ટ્વેન્ટી ઇયર્સની એની સજા થયેલી હોય એની વન બાય ટુ એટલે કેટલી દસ અરજી સજા એને થાય જે ગુનો હોય તેની અંદર જે ગુનો કરવાનો પ્રયત્ન તમે કરો અહીંયાનો ચાઇલ્ડ ફોર્નોગ્રાફીને લગતો બી કોઈ ગુનો હોઈ શકે આવો બી કોઈ પ્રયત્ન કરો ગુનો કરવાનો અથવા તમારી ઈચ્છા એવી હોય તો પનિશમેન્ટ ઓફ અટમિંગ કમિટમેન્ટ ઓફ કમિટમેન્ટ ઓફ ઓફેન્સ આ ટાઈપનો કોઈ બી ગુના કરવાનો તમે પ્રયત્ન કરો તો શું થાય વન પોઈન્ટ ટુ ઓફેન્સીસ જેટલી સજા થાય જેવો ગુનો હોય તેના અડધી સજા થાય તો અત્યાર સુધી આપણે શું જોયું તો આપણે ચાર જેટલા છ જેટલા તમારે ગુનાની આપણે ચર્ચા કરી ગયા તો એ આપણે જોઈ લઈએ વારાફરતી પહેલાં આપણે જોયું પેનીટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એની સજા જોઈ બરાબર પછી એગ્રેવેટિવ પેનીટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એની સજા જોઈ પછી સેક્સ્યુઅલ અસોલ્ટ જોયું એની સજા જોઈ એગ્રેવીટી સેક્સ્યુઅલ અસર જોઈએ એની સજા જોઈએ બરાબર ત્યાર પછી આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જોઈએ એની સજા જોઈએ ત્યાર પછી આપણે પોર્નોગ્રાફિક પર્પઝ એની સજા જોઈ અને પછી આપણે શું જોયું પનિશમેન્ટ કરો તમે સ્ટોરેજ રાખો પોર્નાગ્રાફિક મટિરિયલનું સ્ટોરેજ રાખો અબેટમેન્ટ મીન્સ કે ઉશ્કેરણી કરો કોઈને એની સજા જોઈ પનિશમેન્ટ ઓફ આવા કોઈ ઓફેન્સ કરવાનો પ્રયત્ન કરો એની આપણે સજા જોઈએ હવે આપણે જોવાના છે સેક્શન નંબર તમારે ઓગણીસથી ત્રેવીસ જેની અંદર આપણને આપેલી છે પ્રોસિડિંગ્સ ઓફ રિપોર્ટિંગ કેસ એને આપણે હવે જોઈએ સેક્શન નંબર ઓગણીસમાં વાત કરવામાં આવેલી છે કે રિપોર્ટિંગ ઓફ ઓફેન્સ ઓફેન્સ એટલે કે ગુનારી રિપોર્ટિંગ કઈ રીતે કરવી કોને કરવી ક્યાં કરવી એની વાત છે તો સૌથી પહેલે ઇન્ફોર્મ એન્ડ રિપોર્ટ ટુ સ્પેશિયલ જોઈનાઇલ પોલીસ ઓર પોલીસ સ્ટેશન ચાલો તો ઇન્ફોર્મ કરવાનું છે જાણ કરવાની છે કોને જાણ કરવાની છે તો સ્પેશિયલ જોઈનાઇલ પોલીસ છે એને જાણ કરવાની જો બનાવેલી હોય તો ના હોય તો નજીકનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં તમારે એની જાણ કરવાની રહેશે પછી પોલીસવાળા શું કરશે તો રેકોર્ડ કન્ટેન્ટ સિમ્પલ લેંગ્વેજ તો પોલીસવાળો જે છે તે તમારું કન્ટેન્ટ જે છે તે તમારી ફરિયાદ જે છે તે સાદી ભાષાની અંદર સમજી શકે તેવી ભાષાની અંદર શું કરશે રેકોર્ડ કરશે અથવા લખશે બીજી વાત છે ટેક અ હેલ્પ ઓફ ઇન્ટરપ્રિટર અથવા તો ટ્રાન્સલેટર અથવા તો એક્સપર્ટ તો તમારે હેલ્પની જરૂરિયાત હોય તો તમે હેલ્પ પણ લઈ શકો કોની ઇન્ટરપ્રિટરની અથવા તો ટ્રાન્સલેટરની અથવા તો એક્સપર્ટની ઘણી વખત મૂંગા બાળકો હોય ચાઇલ્ડ એની ભાષામાં તમારે જો સ્ટેટમેન્ટ નહોતું તો શું કરવાનું તો પહેલાં એક્સપર્ટને બોલાવવા પડે તો તેવી રીતે ટેક અ હેલ્પ ઓફ ઇન્ટરપ્રિટર અથવા તો ટ્રાન્સલેટર અથવા તો એક્સપર્ટ એની વાત છે બીજો ગીવ મેડિકલ ફેસિલિટીઝ ઓર શેલ્ટર હોમ વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જો બાળકની કન્ડિશન ચાઇલ્ડની કન્ડિશન ખરાબ હોય તો એને મેડિકલ ફેસિલિટીઝ પૂરી પાડવાની છે શેલ્ટર હોમ એ પૂરું પાડવાનું છે કેટલા કલાકની અંદર ચોવીસ કલાકની અંદર એને પૂરું પાડવું જોઈએ એની વાત કરવામાં આવેલી છે સાથે સાથે રિપોર્ટ ચાઇલ્ડ વેલફેર કમિટી ચાઇલ્ડ વેલફેર કમિટી જો બનાવેલી હોય નજીકમાં હોય તો એને તમારે જાણે કરવાની છે કોણ જાણ કરશે જેણે ફરિયાદ નોંધાવેલી હોય તે પણ જાણ કરશે અથવા તો પોલીસ સ્ટેશનવાળા પોલીસ પણ જાણ કરશે એને રાખવા માટે એને બચાવ અથવા એની પ્રોસિડિંગ કરવા માટે તો આ જે છે રિપોર્ટિંગ ઓફ ઓફેન્સની વાત છે સેક્શન નંબર ઓગણીસની વાત હવે આપણે વાત કરીએ સેક્શન નંબર વીસ એની અંદર વાત કરવામાં આવેલી છે ઓબ્લિગેશન એટલે કે જવાબદારી ટુ ઓફ મીડિયા ટુ રિપોર્ટ કેસીસ ઓબ્લિગેશન ઓફ મીડિયા ટુ રિપોર્ટ કેસીસ હવે મીડિયાની જવાબદારી શું છે મીડિયાની અંદર જે આ સમાચારવાળા હોય તેની વાત છે તો પત્રકાર હોય એની વાત છે ચાલો બનાવની જાણ પોલીસને અથવા તો સ્પેશિયલ સ્પેશિયલ પોલીસને તમારે કરવાની છે કોને આ મીડિયા જેની પાસે આવું કન્ટેન્ટ હોય કોનું આ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ હોય અથવા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કન્ટેન્ટ હોય સેક્સ્યુઅલ અસોલ્ટનું કન્ટેન્ટ હોય તો તેની વાત છે તો આવો કોઈ પણ બનાવ હોય ચાઇલ્ડ રિલેટેડ એની ઓફેન્સ આવો કોઈ બનાવ હોય તો એની જાણ કોણે કરવાની છે મીડિયાએ પોલીસને કરવાની છે એની જવાબદારી અહીં દર્શાવવામાં આવેલી છે તો સેક્શન નંબર વીસમાં વાત કરવામાં આવેલી જો આવું નહીં કરે તો શું કરવાનું એને ખબર છે કે આવું કંઈ થયું છે આપણા સમાજની અંદર અથવા કોઈ જગ્યા ઉપર તો શું થાય તો સેક્શન નંબર એકવીસની અંદર પનિશમેન્ટની વાત કરવામાં આવેલી છે ચાલો પનિશમેન્ટ શાની છે પનિશમેન્ટ ફોર ફેઇલર રિપોર્ટ ઓર રેકોર્ડિંગ કેસીસ શાની વાત કરવામાં આવેલી છે ફેઇલર એટલે કે જાણ ન કરે રિપોર્ટ ન કરે રેકોર્ડ ન કરે આવ્યા કેસીસને તો શું થાય તો એની પનિશમેન્ટની વાત કરેલી છે ભયને ખબર છે મીડિયાવાળાને છતાં પણ જાણ નથી કરતો પોર્નોગ્રાફીની બાબતમાં સેક્સ્યુઅલ અસોલ્ટની બાબતમાં તો એને છ મહિનાની સજા અને ફાઇનની વાત કરવામાં આવેલી છે તો છ મહિનાની સજા અને ફાઇન અને આ જે ફાઇન અથવા તો જે સજા છે તેને એક્સટેન્ડ પણ કરી શકાય છે એક ઇયર સુધી એની પણ વાત કરવામાં આવેલી છે તો એમાં આપણે યાદ રાખવાનું છે છ મહિનાની સજા બરાબર અને ફાઇન પણ આ સજા એક્સટેન્ડ પણ કરી શકાય છે એક વર્ષ સુધી અથવા તો ફાઇન પણ વધારી શકાય છે એની પણ વાત કરવામાં આવેલી ક્યારે જ્યારે આ મીડિયા ફેલ થઈ જાય આ નોંધણી કરવામાં અથવા રિપોર્ટ કરવામાં ફેલ થાય બરાબર તેની વાત છે આગળ સેક્શન નંબર બાવીસમાં બીજી પનિશમેન્ટની વાત કરવામાં આવેલી છે કે પનિશમેન્ટ ફોર ફોલ્સ કમ્પ્લેન એન્ડ ઇન્ફોર્મેશન પનિશમેન્ટ છે સજા છે સા નહીં ખોટી કમ્પ્લેન કરવા માટે અને ખોટી જાણકારી આપવા માટે જો ખોટી જાણકારી અને ખોટી કમ્પ્લેન કરેલી હોય તો એની સજા બી શું છે સેમ ઉપર મુજબની સજા છે છ મહિના સુધીની સજા અને ફાઇનની વાત કરવામાં આવેલી છે અને બીજું એક્સટેન્ડ વન યર કરી શકાય છે આજે તમારી છ મહિનાની સજા છે એને વન ઇયર સુધી લંબાવી શકાય છે એની વાત કરવામાં આવેલી છે હવે આપણે સેક્શન નંબર ત્રેવીસની વાત કરીશું સેક્શન નંબર ત્રેવીસની અંદર શું વાત છે પ્રોસીજર ફોર મીડિયા મીડિયાની પ્રોસીજર પ્રક્રિયાઓ શું અપનાવવાની મીડિયાએ તેની વાત કરેલી છે ચાલો તો જોઈએ જ્યારે આવું કંઈ રિપોર્ટિંગ થયેલું હોય કેસનું પોલીસ સ્ટેશનમાં નોંધણી થઈ હોય ત્યારે મીડિયાની બી જવાબદારી બને આ મીડિયાએ કઈ પ્રો પ્રક્રિયાઓ અપનાવવાની ખબર છે કે મીડિયાવાળા લાગી જાય ન્યૂઝપેપરની અંદર બરાબર તો એના માટેની વાત છે નોટ શેર રિપોર્ટ વિદાઉટ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઓર ઓથેન્ટિક ઇન્ફોર્મેશન કોઈ પણ માહિતી શેર કરશે નહીં નોટ શેર એની ઇન્ફોર્મેશન ઓથેન્ટિક ઇન્ફોર્મેશન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ મીડિયાવાળા આવી માહિતીની જાણ કે રિપોર્ટ કરશે નહીં સમાચાર પત્રકની અંદર એની વાત કરવામાં આવેલી છે નોટ ડિસ્ક્લોઝ આઈડેન્ટિટી ઓફ ચાઇલ્ડ આઇડેન્ટિટી જે છે ચાઇલ્ડની તે પણ ડિસ્ક્લોઝ કરશે નહીં મિસ કે બહાર દેખાડશે નહીં એની અંદર કંઈ કંઈ ખાલી આઈડેન્ટિટીની ઘણું બધી વસ્તુઓ આવશે શું આવશે તમારું નામ બાળકોનું નામ હોય તે પણ આઈડેન્ટિટી હોય એ પણ કહેવાય એડ્રેસ છે તે પણ ડિસ્ક્લોઝ નહીં કરશે હાઉસ એનું ઘર ક્યાં છે એ પણ ડિસ્ક્લોઝ નહીં કરશે એડ્રેસ ગલી મહલ્લ બરાબર ને એવું ફોટો હોય તે પણ ડિસ્ક્લોઝ નહીં કરશે ફેમિલીનું નામ પણ ડિસ્ક્લોઝ નહીં કરશે એની જે પર્સનલ ડિટેલ હોય તે પણ ડિસ્ક્લોઝ નહીં કરશે ઇન સ્કૂલનું નામ છે એ પણ ડિસ્ક્લોઝ નહીં કરશે મિન્સ કહેવાનો મતલબ પૂરેપૂરી આઈડેન્ટિટી છુપાવીને રાખવાની રહેશે કોણે મીડિયાએ જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી અને છેલ્લે સુધી ચાઇ છે એટલે કોઈ પણ માહિતી ડિસ્ક્લોઝ કરી શકશે નહીં બીજું જો આવી માહિતી ડિસ્ક્લોઝ કરી દે ભૂલથી પેપરમાં છાપી દે કે આ રાહુલ નામનો વ્યક્તિ છે અથવા તો એક્સ નામનો વ્યક્તિ છે તેના સાથે આવો કોઈ સેક્સ્યુઅલ અસોલ્ટ થયું છે તો બિચારાની ઇજ્જત શું રહી તો મીડિયાને પણ પનિશમેન્ટની વાત કરવામાં આવેલી છે આ અંદર સેક્શન નંબર ત્રેવીસની અંદર નોટ લેસ દેન સિક્સ મંથ ઓછામાં ઓછી છ મહિનાની સજા તો થશે જ અને એક્સટેન્ડ વન યર સેમ આ જેવી સજા છે અહીંયા પણ છ મહિના છ મહિના ઓછામાં ઓછી તો નોટ લેસ દેન સિક્સ મંથ ઓછામાં ઓછી છ મહિનાની સજા એ મીડિયાવાળાને થશે અને ફાઇન પણ થશે અને એ સજા એક વર્ષ સુધી વધારી શકાય છે એક્સટેન્ડ વન યર ચાલો તો ધ્યાનમાં રાખજો આ અથવા આપણું પાંચમું ચેપ્ટર પાંચમા ચેપ્ટરની અંદર શું હતું તો પ્રોસિજર ઓફ રિપોર્ટિંગ કેસ તમારે કઈ પ્રક્રિયા અપનાવવાની તમારા ગુનાની નોંધણી માટે અથવા રિપોર્ટ કરવા માટે તો એના પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ આવશે અને મીડિયાની જવાબદારી પણ આવશે હવે આપણે જોશું ચેપ્ટર નંબર સિક્સની અંદર વાત છે એની અંદર પણ પ્રોસિજરની વાત કરવામાં આવેલી છે પણ કોની તો બાળકની જે જુબાની છે એની નોંધણી કઈ રીતે કરવાની ક્યાં કરવાની કોને કરાવવાની એની આખી પ્રોસીજર આપણને આપવામાં આવેલી છે તો ચાલો એને જોઈએ સેક્શન નંબર ચોવીસથી લઈને સેક્શન નંબર તમારી સત્તાવીસ સુધી ત્રણ જેટલી સેક્શન છે એને આપણે જોઈ લઈએ ચાલો તો સેક્શન નંબર ટ્વેન્ટી ફોરની અંદર રેકોર્ડ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ બાય પોલીસ રેકોર્ડ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે કોણ પોલીસ કેવી રીતે કરશે એની વાત કરશે ચાલો તો જોઈએ રેકોર્ડ સ્ટેટમેન્ટ રેકોર્ડને સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે ક્યાં કાં તો હોમની અંદર કોના હોમની અંદર ચાઇલ્ડના ઘરની અંદર અથવા તો ચોઇસ ઓફ ચાઇલ્ડ પેલેસ ચોઇસ ઓફ ચાઇલ્ડ પેલેસ મીન્સ કે ચાઇ ચાઇલ્ડ જે છે બાળક જે છે તેની મન મરજી મુજબ કોઈ જગ્યા હશે ત્યાં એ શું કરશે તો સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે અને જે કમ્ફર્ટેબલ લાગતું હોય તેવી કોઈ જગ્યાની અંદર બીજું જે આવું સ્ટેટમેન્ટ કોણ રેકોર્ડ કરી શકશે આ ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડ હોય તો વુમન તમારો વુમન પોલીસ છે બરાબર ને સ્ત્રી પોલીસ ઓફિસર છે તે જ તમારો શું કરી શકશે તો એ જ તમારો સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે પ્લસ આ જે વુમન પોલીસ ઇન્સ્પેક્ટર છે તે સબ ઇન્સ્પેક્ટર કક્ષાની હોવી જોઈએ એનાથી ઉપલી કક્ષાનું હોવી જોઈએ નોટ બિલો સબ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની વાત છે પીએસઆઈ લેવલથી નીચેનો કોઈ માણસ એને રેકોર્ડ કરી શકે નહીં આપણને ધ્યાનમાં રાખવાનું રહેશે તો એની ઉપરની શું હોવી જોઈએ સ્ત્રી પોલીસ ઓફિસર હોવી જોઈએ એની વાત છે બીજું પોલીસ ઓફિસર જ્યારે પણ આ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરે ત્યારે નોટ ઇન યુનિફોર્મ્સ યુનિફોર્મ પહેરવાનો નથી પોલીસનો બરાબર વિધઆઉટમાં હોવું જોઈએ એની પણ વાત કરેલી છે બીજું નોટ કોન્ટેક અક્યુઝ અક્યુઝ સાથે એને કોન્ટેકમાં રાખવાનો નહીં એ દૂર દૂર સુધી ન જોઈ તે રીતે આપણે સ્ટેટમેન્ટ લેવાનું રહેશે એને જોવા જોઈએ કોણ જે બાળક છે જે ચાઇલ્ડ છે જે બાળકી છે તે શું કરશે એના કોન્ટેકમાં આવી ન જાય તે રીતે તમારે સ્ટેટમેન્ટ લેવાનું છે બીજું નાઇટમાં તમે સ્ટેટમેન્ટ લઈ શકશો નહીં ફરિયાદ નોંધી શકશો નહીં એની પણ વાત કરવામાં આવેલી નોટ ઇન નાઇટ બરાબર સ્ટેટમેન્ટ તમે લેશો ને બીજું ચાઇલ્ડની પ્રોટેક્શન ફ્રોમ મીડિયા ચાઇલ્ડના મીડિયાથી તમારે પ્રોટેક્ટ કરવાનું વાત છે એ રીતે તમારે સ્ટેટમેન્ટ લેવાનું છે એવી વાત શાની અંદર કરેલી છે સેક્શન નંબર ચોવીસની અંદર તો રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ કાં તો હોમ કાં તો કોઈ જગ્યા પર એ લોકો કમ્ફર્ટેબલ હોય ત્યાં બીજું બાય વન પોલીસ ઓફિસર અને સબ ઇન્સ્પેક્ટર કક્ષાનો કક્ષાનો સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ લેવલનો તમારો વુમન સ્ત્રી અધિકારી હોવી જોઈએ બીજું યુનિફોર્મમાં ન હોવી જોઈએ અક્યુઝ સાથે જેણે આવું કામ કરેલું છે ગંદુ એના સંપર્કમાં ન હોય તે રીતે સ્ટેટમેન્ટ લેવાનું છે નોટ ઇન નાઇટ રાત્રિ દરમિયાન લઈ શકાય નહીં બરાબર અને ચાઇલ્ડ પર્સન ફ્રોમ મીડિયા એનાથી બચાવવાનું છે પ્રોટેક્ટ કરવાનું છે એની પણ વાત કરેલી છે સેક્શન નંબર પચીસની વાત કરીએ ચાલો તો આ રેકોર્ડ સ્ટેટમેન્ટ કાં તો પોલીસ પણ લેશે કાં તો કોણ લેશે મેજિસ્ટ્રેટ તો સેક્શન નંબર ચોવીસમાં બાય પોલીસ અને અહીં સેક્શન નંબર પચીસની અંદર શું છે રેકોર્ડ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ બાય મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ દ્વારા પણ રેકોર્ડની સ્ટેટમેન્ટ લેવાનું છે અથવા સ્ટેટમેન્ટને રેકોર્ડ કરવાનું છે કેવી રીતે કરશે રેકોર્ડ સ્ટેટમેન્ટ ઓફ સ્પોકન બાય ચાઇલ્ડ લેંગ્વેજ બાળક જે ભાષામાં બોલે છે તે જ ભાષામાં એને ડિટ્ટો શું કરવામાં આવશે રેકોર્ડ કરવામાં આવશે તો રેકોર્ડ સ્ટેટમેન્ટ એઝ સ્પોકન બાય ચાઇલ્ડ લેંગ્વેજ બરાબર બાળકની જે ભાષા છે તે જ ભાષામાં એને રેકોર્ડ કરવામાં આવશે જેવું બોલશે તેવું અક્યુઝ એડવોકેટ નોટ અલાઉડ ઇન કેસ તો અક્યુઝનો એડવોકેટ છે આ સ્ટેટમેન્ટ જ્યારે નોંધાતું હોય ત્યારે અલાઉ કરવામાં આવશે નહીં બરાબર આ જ ધ્યાનમાં રાખજો રેકોર્ડ સ્ટેટમેન્ટ કરતો ત્યારે અલાવ નથી પછી અલાઉ છે પ્રોસિડિંગ્સ થશે ત્યારે બરાબર બીજું સીઆરપીસી એકસો ચોસઠ મુજબ સીઆરપીસીની આપણો કાયદો છે ઓગણીસો તોતેરમાં એના અંદર સેક્શન નંબર વન સિકસ્ટી ફોર છે જેની અંદર સ્ટેટમેન્ટ નોંધવાની પ્રક્રિયા આપી છે તે મુજબ જ આની નોંધણી થશે અથવા તો રેકોર્ડને રેકોર્ડ કરવામાં આવશે ચાલો તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો બીજી આપણે વાત કરીએ સેક્શન નંબર છવ્વીસ એની અંદર આપવા કરવામાં આવેલ છે તો એડિશનલ પ્રોવિઝન ઓફ રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ એડિશનલ પ્રોવિઝન એટલે કે વધારાની માહિતી એની અંદર શું છે તો ઓડિયો વિડીયોના માધ્યમથી આ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરવું કાં તો ઓડિયોના માધ્યમથી કાં તો વિડીયોના માધ્યમથી ઇન કેમેરામાં તમારે આ સ્ટેટમેન્ટને રેકોર્ડ કરવું જોઈએ એટલે જુઠ્ઠું બોલતો હોય કે કેવું બોલે છે શું બોલે છે આપણને ખ્યાલ આવે ભવિષ્યમાં ટ્રાયલ ચલાવતી વખતે બીજું ટ્રાન્સલેટરની જરૂરિયાત હોય તો ટ્રાન્સલેટરની જરૂરિયાત પણ લઈ શકાય છે એક્સપર્ટની જરૂરિયાત હોય તો એક્સપર્ટની જરૂરિયાત પણ લઈ શકાય છે એનો ઇન્ટરપ્રિટર પણ આપણે લઈ શકીએ છીએ તો આ વધારાના પ્રોવિઝન ક્યારે તમે લેશો ઇન્ટરપ્રિટેટર ટ્રાન્સલેટર એક્સપર્ટ લેશો એની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર છવ્વીસની અંદર હવે આપણે વાત કરીશું સેક્શન નંબર સત્તાવીસ જેની અંદર મેડિકલ એક્ઝામિનેશન ઓફ ચાઇલ્ડની વાત કરવામાં આવેલી છે કે મેડિકલ એક્ઝામિનેશન ઓફ ચાઇલ્ડ કોણ કરશે કેવી રીતે કરશે તો મેડિકલ એક્ઝામિનેશન ઓફ ચાઇલ્ડ પ્રેઝન્સ ઓફ પેરેન્ટ્સ ઓર ટ્રસ્ટી તો પેરેન્ટ્સની હાજરીમાં અથવા તો કોઈ વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ જેનું નામ છે ટ્રસ્ટી ટ્રસ્ટ ધરાવનાર જેના પર ટ્રસ્ટ ધરાવતો હોય એવી વ્યક્તિની હાજરીમાં શું કરશે મેડિકલ એક્ઝામિનેશન ડોક્ટર દ્વારા કરવામાં આવશે અને જો પેરેન્ટ્સ અથવા તો આ ટ્રસ્ટી જો વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ ન હોય તો કોની હાજરીમાં કરવાનું તો મેડિકલ ઇન્સ્ટિટ્યુશનની એક નોમિનેટેડ વુમન હશે બરાબર તો મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે એની કંઈક વુમન હશે જેને નોમિનેટ કરવામાં આવેલી છે નિમણૂક કરવામાં આવેલી છે એવી વુમનની હાજરીની અંદર પ્રેઝન્સની અંદર શું કરવામાં આવશે તો મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે બીજી અહીં વાત કરવામાં આવેલી છે કે જો ચાઇલ્ડ ગર્લ હોય ગર્લ ચાઇલ્ડ હોય બરાબર ને બાળકી હોય તો એ એક્ઝામિનેશન કોના દ્વારા થશે વુમન ડૉક્ટર દ્વારા થશે સ્ત્રી ડોક્ટર હશે બરાબર તેના દ્વારા જેને શું કરવામાં આવશે તો મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે તો આ વાત હતી સેક્શન નંબર સત્તાવીસની સેક્શન નંબર છે લઈને સત્તાવીસમાં આપણે શું જોઈ ગયા તો સેક્શન નંબર ચોવીસ સત્તાવીસમાં આપણે પ્રોસિજર ઓફ રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ બાળકનો જે રેકોર્ડ કરવાનો છે સ્ટેટમેન્ટ એની પ્રક્રિયા શું હતી આપણે સેક્શન નંબર છે લઈને પચીસમાં પોલીસ દ્વારા કઈ રીતે થાય મેજિસ્ટ્રેટ દ્વારા કઈ રીતે થાય બરાબર અને આ જે છે મેડિકલ એક્ઝામિનેશન કઈ રીતે થાય એની વાત જોવાની છે હવે આપણે સેક્શન ચેપ્ટર નંબર સાત જોવાના છે ચેપ્ટર નંબર સાત અને આઠ એક જ વાત છે ચેપ્ટર નંબર સાતમાં સ્પેશિયલ કોર્ટની વાત કરેલી છે અને ચેપ્ટર નંબર આઠમાં પ્રોસિજર એન્ડ પાવર ઓફ સ્પેશિયલ કોર્ટ ચાલો તો એ જોઈ લઈએ અને ચેપ્ટર નંબર નવની અંદર મિસલેનિયસ બાબતો વધારાની માહિતી આપણને આપેલી છે જેનું આપણને બહુ કંઈ કામ નથી અમારી સવાલ આવવાની સંભાવના ઓછી છે ચાલો તો જોઈ લઈએ આપણે સેક્શન નંબર અઠ્ઠાવીસ સ્પેશિયલ કોર્ટ ચાલો સ્પેશિયલ કોર્ટની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે છે અથવા તો નિમણૂક કરવામાં આવે છે જેના હશે સાથે પણ સીજી ઓફ હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ દ્વારા ચર્ચા વિચારણા કરીને કોન્સલેટ કરીને આ સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે અને જજની નિમણૂક કરવામાં આવશે ક્યાં જજની નિમણૂક કરવાની ઈચ ડિસ્ટ્રિક્ટ દરેક જિલ્લાની અંદર જજની નિમણૂક કરવામાં આવશે સ્પેશિયલ કોર્ટવાળા બરાબર તો સ્પેશિયલ કોર્ટની રચના કરવાની છે કોણ કરશે સ્ટેટ ગવર્મેન્ટ કોની કન્સલેટેટથી કોની મદદથી તો સીજી ઓફ હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ એની મદદથી અને દરેક જિલ્લાની અંદર ઇસ્ટ ડિસ્ટ્રિક્ટની અંદર સ્પેશિયલ કોર્ટની રચના કરશે નહીં હોય તો પછી સેશન કોર્ટ એ જ તમારી સ્પેશિયલ કોર્ટ બની જતી હોય એની વાત યાદ રાખવાની હવે આપણે સેક્શન નંબર ઓગણ ત્રીસની વાત કરીએ પ્રિઝન્સન ઓફ સર્ટેન ઓફેન્સ પ્રિઝન્સન ઓફ સર્ટેન ઓફેન્સનો મતલબ શું છે કે અહીં જે ગુનો બનેલો છે જે સાબિત કરવાની જવાબદારી કોની છે કે મેં ગુનો કર્યો નથી અથવા ગુનો કરેલો છે તો ઓલરેડી અહીં ગુનો કરેલો જ છે એવું સાબિત થઈ જાય અને ગુનો નથી કર્યો એ સાબિત કરવાની જવાબદારી કોની છે અક્યુઝની જવાબદારી છે એણે બધા પુરાવા ભેગા કરવા પડશે કે મેં આ ટાઈપનો કોઈ ઓફેન્સ કરેલો નથી અહીં તો કોર્ટ એમાં જ વિચારશે કે શું વિચારશે પ્રોઝન્સન ઓફ સર્ટેન ઓફેન્સ કે એણે જ ગુનો કરેલો છે કોને અક્યુઝેડ એવું માની લેશે એટલે એણે અક્યુઝે શું સાબિત કરવાનું કે ભાઈ મેં ગુનો નથી કર્યો એના પુરાવા ભેગા કરવા પડશે એની જવાબદારી કોની તો અક્યુઝની રહેશે એ સેક્શન નંબર ઓગણત્રીસ કહેવા માગે છે સેક્શન નંબર ત્રીસની અંદર વાત કરવામાં આવેલ છે પ્રિઝન્શન ઓફ કલ્પેબલ મેન્ટલ અહીં પણ વાત કરવામાં આવેલી કોર્ટે શું વિચારી લીધું છે કે આ માણસની મેન્ટલ કન્ડિશન માનસિક સ્થિતિ ખરાબ જ છે વિચ બરાબર આવું કોણ માની લેશે કોર્ટ માની લેશે એટલે પહેલાં વાર અક્યુઝે સાબિત કરવાનું છે કે ભાઈ મારી માનસિક સ્થિતિ બરાબર છે ખરાબ ઈરાદો મારો હતો નહીં એવું સાબિત કરવાની વાત પણ કોની છે અક્યુઝના હાથમાં રહેલી છે જેને આ ગુનો કરેલો છે એને અક્યુઝ કહેવામાં આવે હવે આપણે સેક્શન નંબર એકત્રીસની વાત કરીશું સેક્શન નંબર એકત્રીસમાં પ્રોસેડિંગ ઓફ સ્પેશિયલ કોર્ટ સ્પેશિયલ કોર્ટ કઈ રીતે પ્રોસેડિંગ ચલાવશે એની પ્રક્રિયાઓ શું છે તો તમને ખબર છે સીઆરપીસી અને સેશન કોર્ટની જે પ્રક્રિયાઓ ચાલતી હોય સેક્શન નંબર વન સિક્સટી ફોર મુજબની એ પ્રક્રિયા અહીં ચલાવવામાં આવશે ચાલો તો એ જો સેશન કોર્ટની કાર્યવાહી બસો પચીસ લઈને બસો સાડત્રીસમાં આપવામાં આવેલી છે તો એ જ મુજબની પ્રક્રિયાઓ ચલાવવામાં આવશે પ્રોસિડિંગ ઓફ સ્પેશિયલ કોર્ટ નેક્સ્ટ છે સેક્શન નંબર બત્રીસ સ્પેશિયલ પબ્લિક ની વાત કરવામાં કેસ કોણ ચલાવે આ બધા તો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સીઆરપીસીની સેક્શન નંબર ચોવીસની અંદર સ્પેશિયલ પબ્લિક ની વાત કરવામાં આવેલી છે જેની લાયકાત ક્વોલિફિકેશન કેટલો છે સાત વર્ષનો એનો અનુભવ હોવો જોઈએ એઝ અ એડવોકેટ તરીકે અને આની નિમણૂક કોણ કરશે તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવશે કોની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસપીપી બરાબર સેક્શન નંબર ચોવીસ પચીસમાં તમારા શાની સીઆરપીસી સીઆરપીસીની સેક્શન નંબર ચોવીસ પચીસમાં એની વાત કરેલી છે જરાક જોઈ લેજો પણ ક્વોલિફિકેશન યાદ રાખજો સાત વર્ષનો ક્વોલિફિકેશન હોવો જોઈએ ચાલો હવે આપણે ચેપ્ટર નંબર આઠની અંદર વાત કરીશું જેની અંદર શું છે પ્રોસિજર એન્ડ પાવર ઓફ સ્પેશિયલ કોર્ટ ચાલો સેક્શન નંબર તેત્રીસથી શરૂઆત કરીએ એમાં પ્રોસિજર ઓફ પાવર ઓફ કોર્ટની વાત કરેલી છે સ્પેશિયલ કોર્ટ જે છે તેની વાત કરેલી છે ચાલો જ્યારે પણ આ પ્રોસિડિંગ્સ કરશે પ્રક્રિયા અપનાવશે સ્પેશિયલ કોર્ટ પ્રોસીડિંગ ચલાવશે ત્યારે ગીવ બ્રેક્સ બ્રેકનો મતલબ કે આરામ આપશે વારંવાર એક સામતા બધા બોલાવી નહીં જશે ફટાફટની ચલાવશે બ્રેક આપી આપીને કેસ ચલાવશે કારણ કે બાળક છે બધું ભૂલી જાય એવી પણ કંડિશન હોઈ શકે છે ક્રિએટ ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અથવા તો એટમોસ્ફિયર કેવો વાતાવરણ પેદા કરશે ચાઇલ્ડ ફ્રેન્ડલી હોય તે ટાઈપનો બરાબર તો એ ટાઈપનું એન્વાયરમેન્ટ વાતાવરણ અથવા તો એટમોસ્ફિયર બનાવવાની કોશિશ કરશે ચાઇલ્ડ સાથે એકદમ આરામથી વાતચીત કરીને એની પાસેથી બધું રેકોર્ડ નોંધણી કરાવશે બીજું નોટ કોલ રિપીટેડલી ઝડપ છે તો વારંવાર બોલાવશે નહીં એ પણ અહીં કહેવામાં આવેલું છે ચાલો અહીં ક્રોસ એક્ઝામિનેશન પણ થશે ક્રોસ એક્ઝામિનેશન જે સીઆરબીસીમાં થાય છે તે મુજબ જ કરવામાં આવશે ચાલો બીજું છે આઈડેન્ટિટી નોટ ડિસ્ક્લોઝ બાળકની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ ન થાય તે રીતે શું કરશે તો પ્રોસીડિંગ ચલાવશે બંધ બારને એમ કહી શકો તો બંધ બારણે પણ ચલાવી શકે તો ગીવ બ્રેક્સ બ્રેક્સ આપશે ફટાફટ નહીં બોલાવશે ક્રિએટ ચાઇલ્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ઓર એન્વાયરમેન્ટ વિચ નોટ કોલ રિપીટ એટલી ફટાફટ નહીં બોલાવે એને ડેટ બાય ડેટ મહિના પછી દસ દિવસ પછી વીસ દિવસ પછી એમ આઈડેન્ટિટી નોટ ડિસ્ક્લોઝ ઓફ ચાઇલ્ડ કોર્ટ દ્વારા એવી પ્રોસીડિંગ અપનાવશે કે બાળકની ચાઇલ્ડની જે આઈડેન્ટિટી છે તે ડિસ્ક્લોર માર્કેટમાં ન ફેલાય તે રીતે પ્રોસીડિંગ ચલાવશે એની વાત સેક્શન નંબર તેત્રીસમાં છે ઓકે આગળ આપણે વાત કરીએ ડેટર્મિનેશન ઓફ એજ ડેટર્મિનેશન ઓફ એજ મીન્સ કે ચાઇલ્ડની જે એજ છે તે નક્કી કરવાનું કામ કોનું કે આ બાળક ચાઇલ્ડ છે કે નહીં સોળ વર્ષની છે કે અઢાર વર્ષની છે કે ચૌદ વર્ષની છે એ નક્કી કરવાનું કામ પણ હું તો કોર્ટ દ્વારા આ નક્કી કરશે જુવેનાઇલ જસ્ટિસ લાગી જાય છે બરાબર અહીં તો યાદ રાખો ડિટર્મિનેશન ઓફ એજ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે કે બાળકની ચાઇલ્ડની ઉંમર કેટલી છે ત્યાર પછી આપણે સેક્શન નંબર પાંત્રીસની વાત કરીશું સેક્શન નંબર પાંત્રીસમાં શું છે પીરિયડ રેકોર્ડ એવિડન્સ એન્ડ ડિસ્પોઝ ધ કેસ બહુ જ મોટ ટાઈમી સવાલ છે અને અહીંયાથી સવાલ બની શકે છે અંદર કે પીરિયડ શું છે સાનો રેકોર્ડ એવિડન્સ પુરાવા લેવાનો અથવા એને રેકોર્ડ કરવાનો અને કેસને ડિસ્ક્લોઝ કરવાનો ડિસ્પોઝ કરવાનો પતાવવાનો બરાબર કેટલો સમયની અંદર ચાલો તો યાદ રાખીએ કોગ્નિઝ લીધા પછી બરાબર ને કોગ્નિઝન્સ લીધા પછી રેકોર્ડ ઇન થર્ટી ડેઝ ત્રીસ દિવસમાં તમારે એવિડન્સ લેવાના છે અને રેકોર્ડ કરવાના છે તે પછી લેખિત હોય કે મૌખિક હોય તો ત્રીસ દિવસની અંદર તમારે કોગ્નિજન્સ લીધા બાદ બરાબર રેકોર્ડ સ્ટેટમેન્ટ જે હોય જે એવિડન્સ હોય તે ત્રીસ દિવસની અંદર તમારે રેકોર્ડ કરી દેવાના રહેશે અને તમારે ટ્રાયલ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવાની છે અને ચુકાદો કેટલા ટાઈમમાં આપવાનો છે તો એક વર્ષની અંદર કોગ્નિજન્સ લીધા પછી એક વર્ષની અંદર જે તારીખે તમે કોગ્નિશ લેવું મૂકી દઉં ટ્રાયલ કમ્પ્લીટ કેટલા વર્ષમાં થવી જોઈએ એક વર્ષની અંદર તો યાદ રાખજો ત્રીસ દિવસની અંદર શું કરવાના છે એવિડન્સ અને સ્ટેટમેન્ટ રેકોર્ડિંગ કરવાનું છે અને આખી ટ્રાયલ ક્યારે પૂરી કરવાની છે એક વર્ષની અંદર પૂરી કરવાની છે આખી પ્રોસિડિંગ્સની વાત કરેલી છે તો આ મારે દૃષ્ટિએ સેક્શન નંબર પાંત્રીસ મોસ્ટ ટાઈમ બી છે પૂછી શકાય અને આવડવી જોઈએ મોસ્ટ ટાઈમ બી છે એમ સમજો હવે આપણે વાત કરીશું સેક્શન નંબર તમારી છત્રીસ જેની અંદર વાત કરેલી છે કે ચાઇલ્ડ નોટ સી અક્યુઝ ચાઇલ્ડ જે છે તે પહેલાં ગુનેગારને જોઈ નહીં તેની વાત ખાતરી કરવાની છે બરાબર શાની અંદર પ્રોસીડિંગ ચલાવી ત્યારે એના મતલબ કે એને સાંભી નહીં લઈ આવે તો ચાઇલ્ડની સાંભી પહેલાં કઠેરાની અંદર બરાબર અક્યૂઝ ન આવે તે રીતે જ એની જુબાની લેવાની હોય અથવા તો ચાઇલ્ડ નોટ સી ધ અક્યુઝ જોવાની જોઈએ બરાબર ગુનેગારને તે રીતે હશે પછી બીજી સેક્શન નંબર સાત દિવસની અંદર વાત કરેલી છે ટ્રાયલ ઇન અ કેમેરા જે બી ટ્રાયલ કરવામાં આવશે તે કેમેરાની અંદર કરવામાં આવશે ઇન કેમેરાની વાત કરેલી છે ચાલો ધ્યાનમાં રાખજો સેક્શન નંબર સાત દિવસ તમને ખબર છે મોસ્ટ ઓફલી કેમેરામાં જ બધી ટ્રાયલ થતી હોય આજકાલ તો ચાલો બીજું છે સેક્શન નંબર આડત્રીસ જેમાં વાત કરેલી છે આસિસ્ટન્સ એક્સપર્ટ ઇન્ટરપ્રિટર ઓર એક્સપર્ટ ચાલો એક્સપર્ટ છે ઇન્ટરપ્રિટર છે ટ્રાન્સલેટર છે એની મદદ લેવાનું કામ છે તમે લઈ શકો છો બરાબર જ્યારે જરૂર પડે ત્યારે કોણ લેશે કોર્ટવાળો ચાલો તો કારણ કે કોર્ટના જ આ પાવર અને પ્રોસિડિંગ્સની વાત કરેલી છે જ્યારે જરૂર પડે કારણ કે બાળક મોંઘું હોય તો કરવાના હું કેવી રીતે રેકોર્ડ સ્ટેટમેન્ટ કરવાના બરાબર અથવા કેવી રીતે તમે રેકોર્ડ કરશો સ્ટેટમેન્ટ તો જરૂર પડે આપણને ટ્રાન્સલેટરની જરૂર પડે અથવા તો પછી આવા એક્સપર્ટની જરૂર પડે તો અહીં જે સુધી છે સેક્શન નંબર આડત્રીસ સુધી એ શું હતી તો સ્પેશિયલ કોર્ટના તમારી પ્રોસીડિંગ શું હતી અને પાવર શું છે એ વાત કરવામાં આવેલી છે ઓકે હવે આપણે એક્સ્ટ્રા માહિતી જોઈ લેવાની છે જેની અંદર બહુ કોઈ કામ નથી નિવાસો તો પણ ચાલશે પણ આપણે જોઈ લઈએ બધું જ જોઈએ તો થોડું આપણ જોઈ લઈએ ગાઈડલાઇન્સ ચાઇલ્ડ ટેક આસિસ્ટન્ટ તમારે ચાઇલ્ડ અને આસિસ્ટન્ટની જોયાત થતો શું ગાઈડલાઇન્સ છે શું માર્ગદર્શિકા છે તેની વાત કરવામાં ભાઈ લઈ શકે ઉપર આટલી વખત તો બોલીઓ લઈ શકાય છે ટ્રાન્સલેટર લઈ શકે એક્સપર્ટ લઈ શકે બરાબર ને તો એની વાત છે સેક્શન નંબર ઓગણત્રીસમાં એની ગાઈડલાઇન્સ આપેલી છે એમાં આપણને કંઈ કામ નથી ચાઇલ્ડ ટેક અ લીગલ પ્રેક્ટિસના બરાબર ને વકીલ લેવાનો પણ લીગલ પ્રેક્ટિસ વકીલ લેવાનો પણ એનો અધિકાર છે અથવા તો લઈ શકે છે એની વાત પણ કરેલી છે સેક્શન નંબર ચાલીસમાં એનો પણ કામ નથી તો લેવાનો જ છે હેલ્પ તો લઈ શકાય થર્ડ થ્રી નો થર્ટી નોટ એપ્લાયન સર્ટેન કેસ જેમાં આઈપીસી ત્રણસો પચોતેરને એ બધા કેસ જો બનાવ બનેલા હોય તો તે તે મુજબ કેસ ચલાવવાનો અહીં આવશે નહીં બરાબર એને અહીં સાબિત નહીં કરવાનો બરાબર તેની વાત છે બીજું છે સેક્શન નંબર બેતાલીસની અંદર કીધેલું છે પબ્લિક અવેરનેસ પબ્લિક અવેરનેસ કરવા માટે સર સરકાર કઈ સરકાર તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ શું કરશે તો જુદા જુદા પોગ્રામ બનાવશે જેનાથી આવી જનજાગૃતિ ફેલાય કે આ સેક્સ્યુઅલ અવેરનેસ પોર્નોગ્રાફીથી કેવી રીતે બચી શકાય એ બધા કામ કરશે બરાબર તો પબ્લિક અવેરનેસ માટે કામ કોણ કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એની વાત સેક્શન નંબર બેતાલીસમાં કરેલી છે સેક્શન નંબર ચુમ્માલીસની આપણે વાત કરીએ તેતાલીસનું એટલું બધું કોઈ કામ નથી મોનિટરિંગ કોના દ્વારા કરવામાં આવશે તો મોનિટરિંગ છે તે નેશનલ કમિશન પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ અને સ્ટેટ કમિશન પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ તો શું છે એનો શોર્ટ ફોર્મ એનસીપીસીઆર બરાબર એનસીપીસીઆર તરીકે ઓળખવામાં તો નેશનલ કમિશન બનાવેલ છે રાજ્ય કક્ષાનો જે કક્ષા અને નેશનલ લેવલ પર એક કમિશન બનાવેલ છે જે શું કરશે બાળકોના અધિકારને રક્ષણ પૂરું પાડવાનું કામ કરશે તો એને મોનિટરિંગ કરવાનું કામ બાળકોના ડેટા ભેગા કરવાનું કામ કરશે કે આવો કોઈ બનાવ કાં બને છે કેવી રીતે બને છે શું થયું વગેરે વગેરે બીજું છે સેક્શન નંબર પિસ્તાલીસની અંદર પાવર ટુ અ રૂલ પાવર ટુ મેક રૂલ્સ મિન્સ કે તમારો કાયદો કોણ બનાવશે રૂલ્સ નિયમ કોણ બનાવશે તો તમને ખબર છે સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે કેન્દ્ર સરકારના હાથમાં છે અને એ પણ કોણ છે તો જેની સરકાર હોય તે પછી ચેન્જીસ કરશે નિયમો બધા બનાવે જેમ હમણાં આઈપીસી સીઆરપીસી એવિડન્સ ચેન્જ થઈ જવાનું સરકારે બદલી કર્યું પાવર ટુ મેકઅર રોલ કેવી રીતે ચાલો પાવર ટુ રીમો ડિફિકલ્ટિઝ મુશ્કેલી હોય એને દૂર કરવાનું કામ પણ કોના હાથમાં છે તો એને દૂર કરવાનું કામ પણ કોના હાથમાં છે સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં રહેલું છે તો આ રીતે ચેપ્ટર નંબર નવ આ મને કામનું લાગતું નથી તેને તમે સ્કીપ કરી શકો એક્ઝામની દ્રષ્ટિ ચાલો ફરી ફ્લેશબેકમાં જઈને ફરી પાછું રિવિઝન કરી લઈએ સૌથી પહેલાં આપણે સેક્શન છેતાલીસ છે અને નવ જેટલા ચેપ્ટર છે ચૌદ અગિયાર બે હજાર બારના રોજ આ એક્ટ પસાર કરવામાં આવેલો હતો ડેફિનેશન આપણે જોઈ ગયા સેક્શન નંબર બેમાં ટાઇટલ તમને ઉપર લખેલું જ છે ખબર જ છે પછી સેક્શન નંબર ત્રણથી લઈને બારમાં આપણે શું જોઈ ગયા તો થી લઈને બારમાં આપણે ચાર ટાઈપના ગુના જોઈ ગયા કયા પેનિટેટીવ સેક્સ્યુઅલ અસલ્ટ એના નીચે પનિશમેન્ટ પછી આવે અગ્રેવેટિવ પેનેટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ સેક્શન નંબર પાંચ અને છની અંદર શું આવશે તો છની અંદર સજા આવશે ત્યાર પછી તમારી શું છે સાતની અંદર સેક્સ્યુઅલ અસોલ્ટ એની વાત કરેલી છે અને એગ્રીવેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ તો સાત અને નવની અંદર આવશે પછી અગિયારની અંદર વાત કરવામાં આવેલી છે તો તમારી પોર્નોગ્રાફીની વાત કરેલી છે અને પછી બાદથી લઈને તમારા ક્યાં સુધીના તો અઢાર સુધીની અંદર એબેટમેન્ટની વાત કરવામાં આવેલી છે અને ગુનો એટેમ્પ કરો એની વાત કરવામાં આવેલી છે તો એ લગતા ગુનાની વાત કરવામાં આવેલી છે અને પછી આપણે આ શું જોયું તો પ્રોસિજર ઓફ રિપોર્ટિંગ કેસ એ જોયું ત્યાર પછી આપણે પ્રોસિડિંગ્સ ઓફ રેકોર્ડ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ જોયું પછી સ્પેશિયલ કોર્ટ જોયો અને એના પાવર્સ જોયા તો આટલા ભાગમાં વેચાયેલું છે તમારું પોક્ષો એક્ટ અમારી દ્રષ્ટિ મેન્સની મેઇન્સની અંદર કયા સવાલ પૂછી શકે તો તમને પૂછે કે ભાઈ પનિશમેન્ટ ઓફ પોક્સો ઓફેન્સ પોક્સો ઓફેન્સની અંદર જે પણ પનિશમેન્ટ છે તે સમજાવો તો તમારે સેક્શન નંબર ત્રણથી લઈને અઢાર સુધીની બધી જ જે પનિશમેન્ટ છે તે સમજાવવી પડશે અને ઓફેન્સ પણ સમજાવવા પડશે વ્યાખ્યા સહિત આ સવાલ પૂછી શકે એ નહીં તો આ સ્પેશિયલ કોર્ટ અને એની પ્રોસિડિંગ્સ પૂછી નાખે એ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે અથવા તો તમારું બીજું શું પૂછાય કે આ ચાયલનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો ત્યારે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની તો રેકોર્ડ સ્ટેટમેન્ટ બાય પોલીસ દ્વારા કરે મેજિસ્ટ્રેટ દ્વારા કરે તો એ પૂછી શકાય છે બરાબર તો આ આ સવાલ છે પ્રિલિમ સાથે તમારે મીન્સ પણ ધ્યાનમાં રાખવાનું કે કયા કયા મેન્સના સવાલ પૂછી શકે છે ચાલો તો હવે આપણે શું જોવાનું છે આ ફરિયાદ તમારા જે સજા છે તે તમારે પનિશમેન્ટને ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હવે આપણે થોડા ક્વેશ્ચન જોવાનો પ્રયત્ન કરીશું કે જૂના પેપરની અંદર કયા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા અને જવાબ પણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ ચાલો અહીં આપણે હવે સૌથી પહેલા સવાલ જોઈશું પહેલો સવાલની વાત કરવામાં આવેલી છે

સોળ વર્ષથી નાનો અઢાર વર્ષથી નાનો અને એકવીસ વર્ષથી નાનો આ તો આવડવરજી આપણે જોઈ ગયા છે ચાઇલ્ડની વ્યાખ્યા તમારે માટે કહેવાનું છે સાની અંદર આવશે તો અઢાર વર્ષથી નાની ઉંમર એક ચાઇલ્ડ કહેવામાં આવે છે તો આ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછી શકાય એવો છે આવા જ સવાલ પૂછી શકાય બીજી વાત આપણે કરીએ બીજા સવાલની અંદર બીજો સવાલ છે વોટ ઇઝ ધ પનિશમેન્ટ ફોર સેક્સ્યુઅલ હેરેશમેન્ટ ચાલો સેક્સ્યુઅલ હેરેશમેન્ટની પનિશમેન્ટ કેટલી છે ચાઇલ્ડ સાથે સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કરશો તો શું પનિશમેન્ટ છે ચાલો મેં અહીંયા વાંચું છું ઇમ્પ્રિઝમેન્ટ અધર અપ ટુ ટુ યર્સ ઓલ્સો ફાઇન બીજું કીધેલું છે ઇમ્પ્રિઝમેન્ટ ઓફ આઈધર ડિસ્ક્રિપ્શન ઇફ અપ ટુ થ્રી યર્સ ઓલસો ફાઇન ચાલ મેં શોર્ટમાં કહી દઉં બે વર્ષની સજા ત્રણ વર્ષની સજા પછી છે ચાર વર્ષની સજા અને પાંચ વર્ષની સજા સેક્સ્યુઅલ હેરેસમેન્ટની પેલી સજા કેટલી છે તો આપણે જોઈએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સજા સેક્શન નંબર ત્રણ ચાર પાંચ છ સાત આઠની અંદર આપવામાં આવેલી છે બરાબર આઠની અંદર સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સજા છે તો સેક્શન નંબર આઠમાં કીધેલું છે કે થ્રી યર્સ નોટ લેસ દેન થ્રી ઇયર્સ મીન્સ કે ત્રણ વર્ષ ઓછામાં ઓછી સજા થશે એટલે આપણો ઓપ્શન કયો છે તો ઓપ્શન નંબર બે અને જો સેકન્ડ ટાઈમ રિપીટેડલી કરે તો કેટલા વર્ષ સુધી લંબાવી શકાય પાંચ વર્ષ સુધી લંબાવી શકાય એની આપણે વાત કરેલી હતી સેક્શન નંબર આઠની અંદર તો યાદ રાખજો હવે આપણે બીજો સવાલ જોઈએ ચાલો વોટ ઇઝ ધ પનિશમેન્ટ અન્ડર પોક્ષો એક્ટ યુઝિંગ ચાઇલ્ડ ચિલ્ડ્રન ફોર પોર્નોગ્રાફી પર્પઝ બા ચાઇલ્ડને પોર્નોગ્રાફી પર્પઝ માટે યુઝ કરવામાં આવે સેક્શન નંબર અગિયાર બા તેની અંદર એની વાત કરવામાં આવેલી છે વોટ ઇઝ ધ પનિશમેન્ટ અન્ડર પ્રોટેક્શન એટલે કે પોક્ષો ફોર યુઝિંગ ચાઇલ્ડ ફોર પોનોગ્રાફી પર્પઝ ચાલો વાંચું ઇમ્પ્રિજમેન્ટ ઓફ સેવન યર્સ ઇમ્પ્રિજમેન્ટ નોટ લેસ દેન ફાઈવ યર્સ ઇમ્પ્રિજમેન્ટ નોટ ઇસ વર્ટ ટેન યર્સ ઇમ્પ્રિઝમેન્ટ નોટ લેસ દેન ફાઈવ ઇયર પહેલાંની વાત ચાલુ છે કે સાત વર્ષની સજા ઇમ્પ્રિઝમેન્ટ નોટ લેસ દેન પાંચ ઇયર્સ ઓછામાં ઓછા પાંચ વર્ષની દસ વર્ષની અને પાંચ વર્ષની ચાલો આનો જવાબ તો તમારે મને આપવા પડશે કે કેટલી સજા થાય બરાબર તમારે મને કહેવાનું છે હું મને તો આવડે જ છે પણ તમારે મને કહેવાનું કે આની સજા શું થાય સેક્શન નંબર અગિયાર બાદ તે જો એની અંદર કીધેલું જ છે કે યુઝિંગ ચિલ્ડ્રન પોર્નોગ્રાફિક પર્પઝ સેક્શન નંબર અગિયાર બરાબર જોજો એટલે આવડી જશે ચાલો તમારે મને કહેવાનું ઓકે મેં તો અહીંયા કરાવેલો જ છે હવે આપણે બીજો સવાલ જોઈએ જે તમારા જૂના પેપરમાં પૂછાઈ ગયા છે જીજીએસની બે હજાર બાવીસની એક્ઝામની અંદર બે સવાલ પૂછાયા હતા એને આપણે જોઈ લઈએ કે કયા કયા સવાલ પૂછાયા છે તો પહેલો સવાલ છે વિચ ઓફ ધીસ એક્ટ ડિફાઇન એક્સપ્રેસન પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કયા કાયદાની અંદર આ પેનિટેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટને એક્સપ્રેસ કરવામાં એલ્ડમિસ કે કહેવામાં આવેલું છે બતાવવામાં આવેલું છે જીજીએસ બે હજાર બાવીસનો ક્વેશ્ચન છે બરાબર જોઈએ તો ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાઠમાં વાત કરેલી છે તો પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડમિસ કે પોક્સોઇટ બે હજાર બાદમાં વાત કરેલી છે ઇમોરલ ટ્રાફિક ઓગણીસો છપ્પન એમાં વાત કરવામાં આવેલી છે કે ઇન ડિશન રિપ્રેઝન્ટેશન ઓફ વુમન એક્ટ ઓગણીસો ને છ્યાસીમાં વાત કરવામાં આવી શાની અંદર આપણે જોઈ ગયા છે સેક્શન નંબર કઈ છે તો પેનિટેટીવ સેક્સ્યુઅલ અસોલ સેક્શન નંબર ત્રણ એની કયા કાયદાની અંદર વાત કરી ગયા તો પક્ષી એક્ટની અંદર આપણે વાત કરી ગયા એનો મતલબ કે તમારો બીજા નંબરનો ઓપ્શન સાચો રહે છે આગળ આપણે વાત કરીએ બીજી બીજો સવાલ પણ બે હજાર બાવીસમાં પૂછાઈ ગયો છે એની આપણે વાત કરીએ શું છે અંડર સેક્શન નંબર થર્ટી ફાઈવ ऑफ द प्रोटेक्शन ऑफ चाइल्ड फ्रॉम सेक्शुअल ऑफेन्स एक्ट बजार बार as as of तो स्पेशल कोर्ट सैल कम्प्लीट द ट्रायल स्पेशल कोर्ट सैल कम्प्लीट ट्रायल एज फार एज पॉसिबल विदिन पीरियड ऑफ खाली जगह फ्रॉम द डेट ऑफ टेकिंग कोग्निजन्स ऑफ द ऑफेन्स शू बात कर स्पेशल कोट के समय ट्रायल ने कम्प्लीट कर सही जो कि सौंती इम्पोर्टंट वस्तु शूँ से सैक्शन नंबर पत्रीस બરાબર શું છે ધ પીરિયડ ઓફ રેકોર્ડ એવિડન્સ ડિસ્પોઝલ કેસ સ્પેશિયલ કોર્ટ દ્વારા કેટલા ટાઈમની અંદર પૂરો કરવાનો છે થર્ટી ડેઝની અંદર રેકોર્ડ અને કમ્પ્લીટ કેટલા વર્ષની અંદર એક વર્ષની અંદર તો જોઈ લઉં અહીં આપણે જવાબ કયો આવશે પહેલો જ ઓપ્શન છે વન યર ટુ યર સિક્સ મંથસ અને થ્રી યર તો કયો જવાબ આવશે ચાલો અહીં તમને કમ્પ્લીટ ટ્રાયલની વાત કરેલી છે ટ્રાયલ માટે એક યર્સ છે બરાબર અને ત્રીસ દિવસ આપેલા હોય તો એ રેકોર્ડિંગ એવિડન્સની વાત છે ધ્યાનમાં રાખજો વન ઇયરની અંદર તમારે ટ્રાયલને શું કરવાની છે તો કમ્પ્લીટ કરવાની છે તો આ છે તમારો પોક્સો એક્ટ આ રીતે તમારા સવાલ જજની અંદર પૂછી શકાય છે ખૂબ જ ઇઝી છે તમારે તમારા શબ્દોની અંદર નોટ્સ બનાવી લો અને સાથે સાથે તમારે બેર એક્ટ પણ સાથે રાખવું પડશે મિન્સ કે આખો ઇંગ્લિશનો કાયદો રાખો અને તમારા શબ્દોની અંદર આ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી મિક્સ કરીને નોટ બનાવી લો તો ફટાફટ તમે રિવિઝન કરી શકશો નહીં સમજ પડે તો ફરી પાછો આ વિડીયો તમે જોઈ શકો છો એક્ઝામના સમય એટલે તમને કોઈ વાંધો આવશે નહીં ઓકે ફરી પાછા આપણે બીજા એક્ટમાં નવી નામથી મળીશું ત્યાં સુધી તમારો આભાર